संस्कृत साहित्य रसास्वाद व्याख्यान मालायाः पंचमे व्याख्याने अहम् अमी गोहिल भवतां सर्वेषां हार्दं स्वागतं करोमि। मंगलाचरणैः मंगल कार्यक्रमस्य प्रारंभं कर्तुम् अहम् वेद पाठकान् प्रार्थयामि। एते वेद पाठकाः अस्माकं संस्थाने श्री ऋषिपुरी पुरोहितस्य मार्गदर्शने वेदाध्ययनं कुर्वन्तः सन्ति। गणनाथ सरस्वती रविशुक्र बृहस्पति पंचैतान् संस्मरे नित्यं वेदवाणीं प्रवर्तये। हरिः ओम नमस्ते रुद्रमन्याव उतो इखवे नमः। बाहुभ्यामुतते नमः। जाते रुद्रशिवातनु रघोरा पापकाशिनी तयानस्तन्वा संतमया गिरिशन्ता भीचाकशीः। जामि खुं गिरिशन्तहस्ते बिभर्ख्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु मा हिग्गुंसीः। पुरुखं जगत ॐ शांति 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 ही। नमस्कार। सर्वेभ्यः धन्यवादः। अहम् मंचस्थ महानुभावानां परिचयं स्वागतं च कर्तुम् डॉक्टर मिहिर उपाध्यायं प्रार्थयामि। सर्वेभ्यः नमस्कारः। संस्कृत साहित्य रसास्वाद कार्यक्रमस्य पंचमे सोपाने भवतां हार्दं स्वागतम् अस्ति। अद्य परमहर्षस्य अयं विषयः परमादरणीयाः डॉक्टर कमलेश चौकसी महाभागाः अत्र विराजन्ते। इति मम गुरुचरणाः। मम महत् सौभाग्यम् आसीत् यत् मया एमफिल पदवी तदनन्तरं पीएचडी पदवी एतेषां मार्गदर्शनेन एव प्राप्ता। वस्तुतः एतस्मिन् समाजे संस्कृतं यदि स्वीकुर्मः तर्हि परम्परा द्वयम् अस्ति। सामान्यं वदामि तर्हि एका आधुनिकी परम्परा, एका पाठशालीया पण्डितपरम्परा इति। आदरणीय साहेब बन्ने परम्पराना वाहक छे। पाणिनीय परम्पराथी संपूर्ण व्याकरणशास्त्र हस्तगत करेलु। गुजरातमां ज नहीं मात्र आखा समग्र भारतनी अंदर बहुज आंगळीना वेड़े गणी शकाय एवा विद्वानोमां जो नाम लईए तो परम आदरणीय चौकसी साहेबनुं नाम आवे। अतीव सरल स्वभाववाहा एमना परिचयमां हूँ आ विशेष वात एटला माटे करी रह्यो छुं के डेजिग्नेशननी दृष्टिए जोईए तो गुजरात युनिवर्सिटीना भारतीय भाषा साहित्य भवनना नियामक तरीके तेओ अत्यारे पोतानुं कर्तव्य करी रह्या छे। अने संस्कृत विभागना अध्यक्ष तरीके पण एमनुं दायित्व छे। एटले आप समझी शको के एक विभागना नियामक केटला व्यस्त होई शके। अने एनी साथे साथे
આર્ય સમાજના પણ કર્મઠ કાર્યકર્તા, સતત અમે વિદ્યાર્થી જીવનમાં એમને પ્રવૃત્ત જોયા. અનેક વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ પીએચડી પદવી પ્રાપ્ત કરી છે, એમફિલ પદવી પ્રાપ્ત કરી છે, અનેક પુસ્તકો એમણે લખ્યા છે, અનેક શોધલેખો લખ્યા છે. આ અનેક શબ્દનો એટલા માટે પ્રયોગ કરું છું કે હવે એ બધી ગણના જે છે એ એમનાથી પર છે. અમે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા, અમે ક્યારેય શેર નથી કર્યું, પણ આજે સાહેબ છે તો એક લાગણી શેર કરું. એમએમાં જ્યારે પહેલા વર્ષમાં આવ્યા એ વખતે સાહેબનો એકદમ મૃદુ સ્વભાવ અને સંબોધનની પદ્ધતિ જોઈ એ પોતાનાથી નાના વિદ્યાર્થીઓને પણ તમે એવું સંબોધન કરે. જ્યારે વિદ્યાર્થી જે તું હોય, તુકારમાં પણ મીઠાશ હોય છે, પણ તમેમાં જે સન્માન હોય, એ જે ભાવના એ એમની અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓએ ગ્રહણ કરી. અને એક નાનું અમથું વિદ્યાર્થી ગયા મહિને પોતાની માતાને કે આ મિહિર સર છે ને, એ મને તમે બોલાવે છે. અને એમણે બહુ એપ્રિશિએટ કર્યું કે આટલા નાના બાળકને તમે. મેં કીધું એ અમારા ગુરુજનોનો પ્રતાપ છે કે સંસર્ગ મહત્વપૂર્ણ અસ્તિ. આ ક્યારેય શેર નથી કર્યું, પણ આજે સાહેબ છે તો એક નાનીયમથી અમારા માટે બહુ અગત્યની બાબત સાહેબ, કે વિદવત્તા અને સરળતા એ સહજ એક જ સ્થાનમાં હોવી એ બહુ જ અલભ્ય છે, અને આદરણીય સાહેબ એ બંને ધરાવે છે. વ્યાકરણ, વેદ, પુરાણ આ ક્ષેત્રમાં તેષામ કૃત પરિશ્રમ, તૈહી બહુ પરિશ્રમ કૃત અસ્તિ. તમે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો જોઈ રહ્યા છો, ગુજરાત બોર્ડના, એમાં દરેક પુસ્તકમાં આદરણીય સાહેબનું નામ તમને જોવા મળશે. માર્ગદર્શક, લેખક, સલાહકાર તરીકે એમનું ત્યાં દાયિત્વ હોય છે, અને બહુ સચોટ માર્ગદર્શન બહુ જવાબદારીપૂર્વક આપે. અમને ઘણું બધું શીખવા મળ્યું એમાંથી. ભારતભરમાં ઘણા બધા વિશ્વવિદ્યાલયો છે, એ દિલ્હી યુનિવર્સિટી હોય, એ જેએનયુ હોય, દરેક જગ્યાએ અનેક કમિટીઝમાં સાહેબ પોતાની સેવા આપે છે. તો આવા વિદ્વાન અને આપે કદાચ આસ્થા ઉપર એમના વ્યાખ્યાનો નિહાળ્યા હોય, તમે આસ્થા ઉપર વેદ વિષયક જે વ્યાખ્યાન માળા ચાલે એમાં સાહેબના અદ્ભુત વ્યાખ્યાન આસ્થા ચેનલ ઉપર આપણને અવારનવાર જોવા મળે, તો એવા આજે વિદ્વાન સાહેબ મારા ગુરુવર્ય અહીંયા ઉપસ્થિત છે. વયમ વસ્તુતઃ ઉપકૃતા સ્મઃ ભવતામ અત્ર દર્શનેન. અહમ ભાવના મહોદયાં પ્રાર્થયામિ યત મહોદયસ્ય સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાન પક્ષતઃ સ્વાગતમ કુર્વંતુ ઇતિ. અસ્માકમ દ્વિતીય વક્તા ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ, એક બહુ જ ઉત્તમ સંસ્થા સંસ્કૃત પરંપરાગત શિક્ષણને માટે દાદાભાઈ શાસ્ત્રીજીએ એની સ્થાપના કરી, અને અત્યારે એમના પ્રધાન આચાર્ય તરીકે આદરણીય અમૃતલાલ ભોગાઈતા સાહેબ સેવા આપી રહ્યા છે. વર્ષો સુધી એમણે ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં સેવા આપી, તદનંતરમ સોમનાથ વિશ્વવિદ્યાલયે તે અધ્યાપક રૂપેણ કાર્યમ અકુર્વન. તત્ર પ્રોફેસર ઇતિ પદમ, અધ્યાપક ઇતિ પદમ તેન તૈહિ પ્રાપ્તમ. પછી એમની ઈચ્છા થઈ કે પરંપરાગત પાઠશાળામાં એમની જે વિદવત્તા છે એનો લાભ થવો જોઈએ, અને ત્યાંથી સ્વેચ્છાએ વિશ્વવિદ્યાલયનો એક વિભાગ છોડીને પુનઃ નડિયાદની અંદર બ્રહ્મર્ષિ સંસ્કારધામ પાઠશાળામાં પ્રધાન આચાર્ય તરીકે એમણે દાયિત્વ ધારણ કર્યું. શીઘ્ર કવિ છે, કદાચિત અદ્યપિ વયમ કાવ્યમ શ્રોતુમ શક્ષ્યામઃ. ગયા અઠવાડિયે જ સાહિત્ય અકાદમી તરફથી, સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી, સંસ્કૃત કાવ્ય ગોષ્ઠી થઈ હતી. આખા ભારતભરના કવિઓ આવ્યા, તત્ર તેષામ સ્થાનમ આસીત. એમણે અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. ગુજરાત સર્વકારસ્ય શ્રેષ્ઠ શિક્ષકસ્ય પુરસ્કાર, એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન સંસ્થાનસ્ય ઉત્તમ સંસ્કૃત શિક્ષકસ્ય પુરસ્કાર, ત્રિપદા એજ્યુકેશન ફાઉન્ડેશન સંસ્થાનસ્ય અપી ઉત્તમ શિક્ષકસ્ય પુરસ્કાર,
ન કેવલમ તાવત એમણે પ્રધાનાચાર્ય તરીકે પદ સ્વીકાર્યા પછી એમને ઉત્તમ પ્રધાનાચાર્ય પ્રિન્સિપલ તરીકેનો પણ એવોર્ડ મળ્યો છે. અને થાઈલેન્ડની અંદર આંતરરાષ્ટ્રીય કવિ સંમેલનમ યદા આસીત એમણે મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરીને ત્યાં ગુજરાતના વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી વિષયને પ્રસ્થાપિત કર્યો અને ઘણા બધા લોકોએ એમને વખાણ્યા. ઉત્તમાહ લેખકાહ 8 પુસ્તકો એમના પ્રકાશિત થયેલા છે. અને આજે વાત થતી હતી કચ્છ યુનિવર્સિટીમાં એમનું એક પુસ્તક જે છે અભ્યાસક્રમમાં પણ હવે ચાલી રહ્યું છે. તો તાદૃશાહ સરળ સ્વભાવાહ તમે ધોરણ 8, 9, 10 ના પુસ્તકો જુઓ ગુજરાત બોર્ડના અને પરંપરાગત એટલે પાઠશાળાના પુસ્તકો જુઓ તત્રપી તેષામ લેખનમ સંપાદનમ માર્ગદર્શનમ વર્તતે. તો એતાદૃશાહ વિદ્વાંસઃ અત્ર ઉપસ્થિતાઃ સંતિ વયમ ઉપકૃતાઃ. અહં ભાવના રાવલ મહોદયામ પ્રાર્થયામી. શ્રી અમૃતલાલ ભોગાઈતા મહોદયસ્ય સ્વાગતમ કરોતુ ઇતિ. હા, આદરણીય ભાવનાબેન સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમના ટ્રસ્ટી તરીકે અહીંયા હંમેશા મદદરૂપ છે. અને હિનાબેન જોશી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ નામે એ પણ ઉપસ્થિત છે. અને અત્ર સર્વેષામ સહયોગીને કાર્યમ પ્રચલતિ. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આટલી મોટી સંખ્યામાં ભવંત ઉપસ્થિતા. આયોજન કરતી વખતે હું હંમેશા કહેતો હોઉં છું કે ઉત્તમમ આયોજનમ, અને એ આયોજનને માણવાવાળા ઉત્તમ શ્રોતા. જ્યાં સુધી ઉપસ્થિત ન થાય ત્યાં સુધી આયોજકને હંમેશા ટેન્શન રહેતું હોય છે. તો વયમ ઉપકૃતાઃ સ્મઃ, ઇદાનીમ વયમ અસ્માકમ કાર્યક્રમમ અગ્રે નયામઃ. હા, એતસ્મિન પ્રસંગે સંસ્કૃત સાહિત્ય અકાદમ્યાહ વિશેષતયા ઋણમ સ્વીકરોમી. પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા જે સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી છે, અને મહામાત્ર શ્રી અજય ચૌહાણજી જેમણે અમને આ અવસર આપ્યો કે 11 વ્યાખ્યાનમાળાના ઉપક્રમમાં આ 5મી વ્યાખ્યાનમાળા આપણે રજૂ કરી રહ્યા છે. આવતા મહિને 6ઠી વખત પણ આપણે ભેગા થઈશું. એ દિનાંક હું તમને કહી દઈશ. ધન્યવાદ. અદ્ય અહમ પ્રથમમ મુખ્યમ વ્યાખ્યાનમ પ્રદાતુમ શ્રી ડોક્ટર અમૃતલાલ ભોગાયતા મહોદયમ પ્રાર્થયે. મહોદયાઃ, શ્રી ભાગવત પુરાણમાં અભિવ્યક્તિ કૌશલ ઇતિ વિષયમ અધિકૃત્ય અસ્માન બોધયિષ્યંતિ. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ યાભ્યાં વિના ન પશ્યંતે શુદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ. આદરણીય પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીણમ સ્મરામી, કૌંડિન્યગુરુમ સ્મરામી, એવમ ચ પદ્મશ્રી ડાયાભાઈ પંચોલી મહોદયમ સ્મારમ સ્મારમ કિંચિત વક્તુમ ઇહે. માન્યૈઃ મિહિર મહોદયૈઃ ભૂયાન પરિચય પ્રદત્તઃ. બહુ સરસ પરિચય આપ્યો એમણે. એક કોઈનું થોડુંક નાનકડું એક્સિડન્ટ થઈ ગયું હતું, પગમાં વાગ્યું હશે, પછી વકીલનો કેસ ચાલ્યો તો એ ભાઈ કોર્ટમાં ખૂબ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. તો કે કેસ તો 10 વર્ષથી ચાલે છે, હવે કેમ તમે આટલું રડો છો? તો કે મને આટલું બધું વાગ્યું હતું ને, આ વકીલે વર્ણન કર્યું ત્યારે ખબર પડી કે મને આટલું બધું વાગ્યું છે. એ મિહિરભાઈ એટલું બધું સરસ કહી દીધું એટલે મને એમ થાય કે હવે મારે શું બોલવું. પણ એ તો સામ એ તમે ઉદાર્યમ અસ્તિ એ તે મમ ગુરુ ભ્રાતારા સંતિ ગુરુભાઈ છે. કારણમ માન્યા ચોક્સી મહોદયા મમ ગુરવ, એમણે પણ ત્યાં જ એમ ફિલ કર્યું અને ત્યાં જ પીએચડી કર્યું છે. એટલે
જે આપણે કહીએ કે મુખ્ય સ્રોત છે એ ત્યાંથી જ પ્રભાવિત છે. એટલે માન્યઃ ગુરુવર્યઃ તેષાં કૃતેપિ અહં કિંચિત પ્રસ્તૌમિ એતઃ અપિ પૂજ્યઃ મંચાદિરૂઢાઃ તાઃ અપિ મયા નમસ્ક્રિયન્તે. પુનશ્ચ અહીંયા યાજ્ઞિક સાહેબ છે, ઋષિજી છે, પુનઃ ભાષાભવનતઃ એતે મહોદયા સમાગતા ભાવપ્રકાશમાં, એવમ ચ નૈક વિદ્વાંસ અધિમંચમ અભિમંચમ ચ વિરાજમાનાઃ સંતિ કાન કાન સ્મરામિ અતઃ અશા એકતંત્રેણ સર્વાનપી અભિવાદયે. તેજસ્વિની સભાક્વેયમ ક્વાહમ ખદ્યોત સન્નિભઃ ષટ્પદસ્યાપ્યલેર્ધાર્ષ્ટ્યમ સ્પર્ધેત ગરુડૈ સહ. એમને કહ્યું કે કાવ્ય લખે છે એટલે મારે એક બે કાવ્ય બતાવવા, એ બોલવું તો પડે, અન્યથા તેસમ ઉક્તિ ચરિતાર્થાનસ્યાત. ક્યાં આ તેજસ્વી સભા અને ક્યાં જુગનુના પ્રકાશ જેવો અમારો પ્રકાશ? છ પગવાળો ભમરો હોય, છ પગવાળું પતંગિયું હોય, એ ગમે એટલું ઉડવાનો પ્રયત્ન કરે તો એ ગરુડની તોલે ક્યારેય ના આવી શકે. અને આમના પછી વ્યાખ્યાન આદરણીય સાહેબનું છે એટલે ઇદમ મમ ધાર્ષ્ટ્યમ. પુનશ્ચ ગુરવઃ ચોક્સી નામાનુ વિદુષં વરતંતવઃ છાત્રકલ્યાણકર્તારઃ વંદ્યંતે શિરસા મયા. અમારે કૌંડિન્ય ગુરુજી કહેતા કે ઉત્તમ પ્રાધ્યાપક હોય એમના માટે વરતંતુ શબ્દ વાપરવો, કારણ મહાકવિના કાલિદાસેના તત્ર રઘુવંશે ઉત્તમ પ્રાધ્યાપકત્વેન વરતંતુ નિગદિતઃ. એટલે આદરણીય સાહેબ છે એ વરતંતવ ઉત્તમ ઉત્તમ તાંતણાઓને સજાવે એને વરતંતુ કહેવાય. વરાહાતંતવ એ સામ તે વરતંતવ. ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત પાઠશાળાનું નામ વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય છે, તસ્માત કારણાદેવ. મિહિરો મિત્રવન મિત્રમ સદા સંસ્કૃત તત્પર રાત્રિન્દ્રિવમ પ્રકાશોસ્ય મિત્રજિત જાયતે ન કિમ. મેહરભાઈ છે એમનું નામ સૂર્ય છે, અર્થત સૂર્યની એક તકલીફ છે કે રાત્રે પ્રકાશ નથી આપી શકતા અને આપણે છ વાગ્યા પછી અહીંયા સરસ મજાનો શાસ્ત્રનો કાર્યક્રમ કરીએ છીએ એટલે રાત્રે અને દિવસે એ સતત પ્રકાશ આપી શકે છે. એટલે મિત્ર હોવા છતાં પણ મિત્રજીત, મિત્ર મિતિ સૂર્ય, તો એ મિત્રજીત છે. એમનું કામ એ ખૂબ સરાહનીય છે. હમણાં ચોક્સી સાહેબ પતંગની વાત કરતા હતા, અમે વાત કરતા હતા ત્યારે, એટલે મને એમ થયું કે એક પતંગ વિશે પણ કંઈક કહેવું જોઈએ. આકાશે ડયમાનોપી તાપ તપ્તોપી સદગતિ પતંગે નિતરમ ભેદ પતંગેપી વિચાર્યતામ. પતંગનો મતલબ આપણે હમણાં ઉત્તરાયણ કહીએ પતંગ, અને પતંગ એટલે સૂર્ય. તો બે આકાશમાં ઉડતા હોય પણ ગમે એટલી પતંગ ચગે પણ તો એ કંઈ પહેલાં પતંગને થોડી પહોંચી શકે, પછી ફરી પાછું એમ કે એ પણ આકાશમાં ઉડે ને હું પણ આકાશમાં ઉડું, અમારી કમ્પેરિઝન કરો તમે. એટલે કોઈકે વળી એમ કીધું કે ભાઈ એ તો પ્રકાશિત છે તમે, એટલે પછી વળી એ પતંગને એવું થયું કે હું તુક્કલ ચગાવું તો મારામાં પણ તે જ હોય, પણ એ તુક્કલ ચગાવે તો એમાં મેળ પડે નહીં એનાથી. એટલે એ તે બી સંસ્કૃતસ્ય વિદ્વાંસ વયમપી તથા કૃત પરમ એતેષામ પતંગત્વે મમ પતંગત્વે જો ભૂયાન ભેદ ઇતિ અત્ર કથનસ્ય આશય. અદ્ય મયા વક્તવ્યમસ્તિ ભાગવતે અભિવ્યક્તિ કૌશલમ. સંસ્કૃતના અભ્યાસના કારણે વચ્ચે વચ્ચે બોલાઈ જાય છે એ પણ મને ખબર છે, થોડું નહીં ઘણું બધું તમારા સંપર્કમાં એટલે સંસ્કૃત તો જાણતું જોઈએ. તો ભાગવતે અભિવ્યક્તિ કૌશલમ ઇતિ મમ વિષય, ભાગવતની અંદર અભિવ્યક્તિનું કૌશલ. ભાગવતજી શું છે એ એક મિનિટમાં કહીશ અને પછી હું સાક્ષાત વિષય ઉપર આવીશ. બધા જ ગ્રંથોની અંદર સાર તત્વ ક્યાંય નિહિત હોય તો એ ભાગવત ગ્રંથમાં છે. અને વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, ભાગવત ગ્રંથની અંદર વિદ્વાનોની પણ કસોટી થઈ જતી હોય છે, એમાં પ્રવેશ કરવો એ ખૂબ અઘરી વાત છે. ભાગવતજીના શ્લોકમાં જ કહીએ તો
નિગમ કલ્પતરોર્ગલિતં ફલં સુખમુખાદમૃતદ્રવસંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર્ગલિતં ફલં નિગમ કલ્પતરો ગલિતં ફલં એ વેદોના સારમાંથી ઉત્પન્ન થયેલું એ ફળ છે ભાગવતજીનું. અને સુખમ ખાત, આપણે જાણીએ છીએ કે કોઈ પોપટ હોય એ ચાંચ મારે અને પાડે તો એમાં કંઈ સરસ સ્વાભાવિક રીતે જ મીઠાસવાળું જ હોય. અહીંયા સુખદેવજી મહારાજે એમનો આસ્વાદ કરાવેલો છે. અને એમાં દાદાજી એવું કહેતા કે જે નિતરામ પીબસ્વ, ગોકર્ણ મહારાજ કહે છે નિતરામ પીબસ્વ, એ બહુ મહત્ત્વની વાત છે કે થોડોક નહીં પણ ભાગવતજી છે એ તો સતત ને સતત આપણે સાનિધ્યમાં રાખવા જોઈએ અને મન થાય ત્યારે એનો એક એક ઘૂંટડો આપણે પીવો જોઈએ. એટલો આગ્રહ શા માટે છે? એમાં તો લખ્યું છે આલયમ, આ સમંતાત લય પર્યંતમ યથાસ્યાત તથા અસ્માભિ આસ્વાદ્યમ ઇદમ ભાગવતમ. છે કે લય સુધી પણ, કારણ કે છંદાંશી અયાતયામાની ભવંતુ ઈહ પરત્ર છ, આ ભવમાં જે ગ્રંથો આપણે વાંચીએ એ ભવ ભવ સુધી સાથ આપે છે એવું ભાગવતજીમાં કહેવાય છે. હવે આપણે આ ભાગવતજી ગ્રંથ વિશે વાત થઈ, હવે અભિવ્યક્તિ કૌશલની જરૂર શું પડી અત્યારે? ભાગવતજીનો ગ્રંથ અત્યારે એ આ વાત કેમ પ્રાસંગિક છે? બધા માધ્યમોની અંદર ઘણી બધી વાર્તાઓ નાની નાની આવતી હોય છે, એમાં આપણે ભારત દેશની અંદર વાણી સ્વાતંત્ર્ય વિશે છાપામાં બહુ બધું આવતું હોય, ખાસ કરીને ચૂંટણીનો પ્રચાર ને ચાલતો હોય. હમણાં હું દિલ્હી ગયો ત્યાં ચૂંટણી લગભગ આવું આવું છે ત્યારે અભિવ્યક્તિ વિશે બહુ બધી વાતો કે વાણી સ્વાતંત્ર્ય છે અને બેફામ બોલતા હોય ઘણા. એટલે એક મેં લઘુકથામાં એવું સાંભળ્યું હતું, કોઈક વિદેશનું કૂતરું ભારતમાં આવી જાય છે એટલે કે તમને ત્યાં તો કેટલી બધી સુખ સાહેબી હોય છે તો તમે અહીંયા કેમ આવી ગયા? કૂતરાએ વાતો જ કરતા હશે ને પરસ્પર. તો એણે જવાબ આપ્યો કે ત્યાં ખાવા પીવા રહેવાની બધી બધી સુવિધા છે, ભૂખને કી આઝાદી જીતની ભારત મેં હૈ ઉતની કંઈ નહીં. તો ભાષણમ અને ભષણમ એ બેયમાં બહુ મોટો ફરક છે, વક્તા અને બક્તા એ બેયમાં બહુ મોટો ફરક છે. એટલે અભિવ્યક્તિની પ્રાસંગિકતા એટલા માટે છે. બીજું, જ્યાં સ્વાતંત્ર્ય હોય ત્યાં સંયમ પણ જરૂરી છે. કોઈ નદી વહેતી હોય તો એ કિનારા વગરની નદી ક્યારેય સમુદ્ર સુધી પહોંચી ના શકે, એટલે એની સ્વાતંત્ર્ય એનું હોય નદીનું વહેવાનું, પણ સાથે એને કિનારાને બચાવવા પડે. એ જ પ્રમાણે કોઈ આપણે મંદિરમાં જઈએ અને તમે જોવ છો બે રીતે પ્રસાદની છૂટ હોય, છોકરા બહુ હોય તો ત્યાં પ્રસાદ આપણે આપણી જાતે આપીએ અને વડીલો હોય ત્યાં થાળ રાખીએ, કારણ કે વડીલોને ખબર છે કે ચપટી ભરીને જ લેવાનું છે. જો કોઈ સામે છૂટ આપે તો મુઠ્ઠો ભરીને પ્રસાદ લેવાનું મન થાય તોય નથી લઈ શકાતો, સંયમ રાખવો પડે છે. એમ જ્યારે વાણીનું સ્વાતંત્ર્ય હોય ત્યારે અભિવ્યક્તિ કેમ કરવી, માણસ સાથે વ્યવહાર કેમ કરવો, એ આપણે ભગવાન વ્યાસ સમજાવે છે. અને ખૂબી તો જુઓ તમે, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા, એ અભિવ્યક્તિના ગુણ કે છે. અને ભાગવતજી માટે એમ કહેવાય છે કે વ્યાસ ભગવાનની એ સમાધિ ભાષા છે, બોલ્યા વગર કેમ બોલવું એ શીખવી શકે એ જ મહત્વ છે. વ્યાસજી સમાધિ ભાષામાં બોલતા નથી અને છતાં પણ એ કેમ વ્યવહાર કરવો એ વાત આપણે શીખવે છે. સરસ્વતી માટે યાદુગ્ધાપી નદુગ્ધેવ કવિદોગ્રુ ભિરણવહમ રુદિનઃ સન્નિધત્તાંસા સૂક્તિધેનુ. સરસ્વતી એમાં સૂક્તિધેનુ, સુઉક્તિધેનુ, સરસ્વતી છે એમાં સારી ઉક્તિ હોવી જોઈએ. અને એવી ધેનુ જો આપણા હૃદયમાં વિરાજતી હોય તો આખી દુનિયા છે તમને આદર આપ્યા વગર રહી ના શકે. પણ એને આપણે તન્મગ્ન થવું પડે. એક વખત લંકામાં હનુમાનજી જઈને પાછા આવ્યા,
આપણે વિદેશથી કોઈ જાય અને પાછા અત્યારે નહીં પણ પહેલાં તો એવું મુંબઈ જઈને આવે તો એ બધા પૂછતા મુંબઈ કેવું હોય, એટલે વળી કહે કે આમાં લાઇટો ટીમ ટીમ થતી હોય એવું હોય ને. હવે એ બધું નહીં, તો વિદેશથી જાય તો આપણે પૂછીએ ભાઈ કેમ આવ્યા. એટલે હનુમાનજી ત્યારે વિદેશ જઈને આવ્યા હતા તો બધા એને પૂછપૂછ થાય કે લંકામાં તમે જઈને આવ્યા તો દરિયાની સુંદરતા વિશે કહ્યું, કેવો દરિયો? તો કે અબધિર લંકિત એવો વાનર ફટાઈ, અમે તો દરિયો છે એને ઉડીને પાર કર્યો છે, દરિયાની ગહેરાઈ કેટલી છે એ મને ખબર નથી, તમે જ્યારે પુલમાંથી જશો તો કદાચ ખબર પડશે. એટલે બીજા વાંદરાઓ ત્યાંથી વળી પાછા લંકામાં ગયા એટલે રાક્ષસોએ પૂછ્યું કે દરિયો કેવો છે? તો કે અમે તો ઉપર ઉપરથી આવ્યા, હનુમાનજી ફ્લાય કરીને ગયા હતા, વાંદરાઓ પુલ ઉપરથી આવ્યા. એ મંદ્રાચલને પૂછો તો ખબર પડે, કારણ કે એને સમુદ્ર મંથન કરેલું છે. એમ ભાગવતજી ગ્રંથ છે એવો છે કે અબધિર લંકિત તમે ઓળંગી જઈએ કે પાઠ કરી જઈએ તો એનું તત્વ ખબર ના પડે, એની અંદર ડૂબવું પડે અને મંથન કરવું પડે, જો મંથન કરીએ તો એમાંથી કંઈક સુક્તિ સાર નીકળે. એમાં અભિવ્યક્તિ કૌશલ માટે વાતને કઈ રીતે પ્રસ્તુત કરવી, કારણ કે આપણે શબ્દ બ્રહ્મ કહેવાય છે. આદરણીય સાહેબ, નાસ્તિક અશ્ચિત અવિષયો નામ ધીમતમ, વિદ્વાનોનો કોઈ અવિષય હોય જ નહીં, તેમ છતાં એ વ્યાકરણમાં વધારે રુચિ રાખે છે. અને વ્યાકરણમાં તો એક શબ્દ સમ્યક જ્ઞાત સુપ્રયુક્તશ્ચેત સ્વર્ગીય લોકે જ કામધૂપ ભવતી. વાણી બોલો તો એવી બોલો કે એક શબ્દનું પણ જો આરાધના બરાબર થઈ જાય તો આ લોકમાં અને પરલોકમાં બેમાંથી તારી દે. એટલે શબ્દને શબ્દ બ્રહ્મ કહ્યું છે, શબ્દ બ્રહ્મની ઉપાસના એ વેડફી નાખવા માટે નથી. એટલે બહુ વિચારીને બોલવું. ચિત્રામ વાચમ પટીમિવ એવું અમારા માઘ કવિ કહે કે જેમ કોઈ વણકર હોય એ એક સાડી બનાવે તો સરસ મજાની ડિઝાઇન કરે. અત્યારે શિયાળાનો સમય ચાલે છે, આપણે સ્વેટર પહેરીએ તો સરસ સ્વેટર ગૂંથાયું છે કે નહીં એના માટે એક દોરો તમે લ્યો અને ખેંચો ને આખું સ્વેટર ઉકલી જાય તો સમજી લેવાનું કે ગૂંથનારે બહુ સારી રીતે ગૂંથ્યું છે, અને જો ગૂંચવાળો થાય તો સમજી લેવાનું કે સ્વેટર ગૂંથનાર કાં તો ગૂંથનારને બરાબર નથી આવડ્યું કાં તો ઉકેલનારને બરાબર નથી આવ્યું, બેમાંથી એકની ભૂલ છે. તો ભાગવતજી ગૂંથ્યું છે એમાં તો કોઈ સંશય નથી, પણ આપણે ઉકેલવામાં કદાચ ભૂલ કરીએ તો એમાં ગાંઠો લાગે. એટલે ધીરે ધીરે બારીકીથી ભાગવતજીના તાંતણાને ઉકેલવા તો એમાંથી અભિવ્યક્તિનો આપણે સાર મળે. આ જ વાતને મહાકવિ કાલિદાસ અભિવ્યક્તિને જ કુમાર સંભવમાં રજૂ કરે તો કંપેન મૂર્ધ્ન શતપત્ર યોનિમ વાચા હરિમ વૃત્ર અણમ સ્મિતેન આલોક માત્રેણ સુરાન શેષાન સંભાવયા માસ યથા પ્રધાનમ. ભગવાનના લગ્નની વાત છે શિવજીના. તો શિવજીના લગ્ન હોય તો કેટલી બધી સેલિબ્રિટી આવે, વિષ્ણુ ભગવાનને, બ્રહ્માજીને, અને એના સ્પેશિયલ મહેમાનો હોય એ બધા પણ આવ્યા હોય ભગવાન સાથે સ્મશાનમાં રહેતા હોય, તો શું બધાને કઈ રીતે અભિવ્યક્ત કરવા? અને મંડપમાંથી એ બોલી તો શકે નહીં, ભાવ રજૂ કરવા છે, અભિવ્યક્ત કરવા છે. એટલે લખ્યું કે કંપેન મૂર્ધ્ન શતપત્ર યોનિમ, ખાલી માથું હલાવી દીધું અને બ્રહ્માજીને, કારણ કે બ્રહ્માજી એ જ્યેષ્ઠ છે એટલે એમને એ રીતે નમસ્કાર કર્યા. વાચા હરિમ, ત્યાં સાંકેતિક વાણીથી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કર્યા, અને ઇન્દ્રની સામે ખાલી સ્મિત કર્યું, હસી લીધું, કારણ કે રાજકીય વ્યક્તિ બોલે તો કંઈક ના કંઈક અર્થ પાછા કાઢે, એટલે હસીને એણે પોતાની અભિવ્યક્તિ કરી. આલોક માત્ર એણે સુરાન શેષાન, અને બધા જ જેટલા સામે બેઠા હતા એના બધાને ઉપર દ્રષ્ટિ કરી અને બધાને કેમ છો એમ પૂછી લીધું, અને જાણી પણ લીધું કે આમાં કેટલાની પ્રસન્નતા છે, કારણ કે આકૃતિ જોવે તો પ્રકૃતિ ખબર પડે, ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ હાર્ટ, આકૃતિ ગુણાંકા થઈ હતી, તો એ બધાની આકૃતિ જોઈ લીધી. અને સંભાવે આ માસ, અને બધા સાથે સરસ મજાનો એમણે બોલ્યા વગર મંડપમાંથી જ સંવાદ કરી લીધો. આપણે ઘણી વખત અભિવ્યક્તિમાં એમ થાય કે હું વ્યસ્ત હતો એટલે આપની તરફ ધ્યાન ના આપી શક્યો, હું આપને કહી ના શક્યો, આવકારી ના શક્યો, એટલે મંડપમાં જઈએ ત્યારે કંઈ ના બોલાય, બીજા દિવસે ત્રણ ચાર કપ ચા પીવડાવે, તો એ ખોટું કહેવાય. ભગવાન છે, મહાદેવ છે, જો એને પણ આટલી ફુરસદ મળતી હોય અને લગ્ન જેવા મંડપમાં પોતે વરરાજા તરીકે બેઠા છે
અને છતાં બધાને યથાપ્રધાનમ, જેને જેટલું મહત્ત્વ આપવું જોઈએ એ પ્રમાણે બારીકીથી મહત્ત્વ આપી અને બધાનો એને આઈ કોન્ટેક્ટ કરી લીધો, તો આ પણ એક અભિવ્યક્તિની કુશળતા. ભાગવતજીના ગ્રંથમાંથી જ મહાકવિ કાલિદાસે કદાચ ઉપબ્રુમણ કર્યું હોય એવું આપણે માની શકીએ. સંસ્કૃતમાં એવું કહેવાય, યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિકુલ પ્રમાણમ. જ્યારે માણસ બોલે ત્યારે એ પોતાનું બધું જ કહી દે છે, એ પોતાનો પરિચય જ આપે છે. સમજો, કોઈ ડ્રાઈવર હોય ને એને તમે કહો કે ભાઈ આ વસ્તુ કેવીક તમને દાખલો ગૂંચવાળો લાગે છે, એટલે એમ જ કહેશે કે આ તો સાપુતારાના રસ્તા છે, એકદમ ચડવો એ અઘરો અને વારંવાર ટર્ન જ લેવા પડે છે. કોઈ રસોઈયો હશે તો કહેશે કે આ તો જલેબી જેવો ગૂંચવાળો કાર્યક્રમ છે તમારો. એટલે એના ઉપરથી આપણે અંદાજ કરીએ કે ભાઈ આ રસોઈ સાથે સંકળાયેલા હશે, આ કંઈક વાહન વ્યવહાર સાથે સંકળાયેલા હશે, અને શિક્ષકો હોય તો એની રીતે એવા કંઈક ઉદાહરણો આપે. એટલે વ્યક્તિ છે એ અભિવ્યક્તિ દ્વારા ઓળખાય. વ્યક્તિ અને અભિવ્યક્તિ એ એક સિક્કાના બે પહેલું છે, એટલે અભિવ્યક્તિ ઉપરથી વ્યક્તિની ઓળખ થાય. દાક્ષાયણ મૂર્તિ છે એ જ્યારે અધ્યાપન કરતા, એના માટે એમ કહેવાય કે જ્યારે વિદ્યાર્થીઓ પાસે આવે, વિદ્યાર્થીઓ એટલે યોનુચાનક સનોમહાન, દાક્ષાયણ મૂર્તિ ખૂબ નાના હતા ઉંમરમાં, અને ઋષિમુનિઓ મોટી મોટી ઉંમરના એની પાસે ભણવા આવતા, આવે ત્યારે કેટલાય બધા પ્રશ્નો હોય. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયઃ, એમ દાક્ષાયણ મૂર્તિ આવી બેસે અને ચારે બાજુ જોઈ લે અને પછી પૂછે કે આપને કંઈ કહેવું છે, તો કે ના મને જવાબ મળી ગયો. તો ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયઃ, એ વસ્તુ પણ એક અભિવ્યક્તિ પ્રસ્તુત કરે છે. આપણે ભગવાન ભાગવતજીના નાયક કૃષ્ણ ભગવાન છે, અને કૃષ્ણ ભગવાનથી વધારે સારી અભિવ્યક્તિ બીજા કોઈની હોય જ ના શકે. આપણે આપણા ચહેરા ઉપર તરત જ ખબર પડી જાય કે કયા કયા ભાવ અંદર રમે છે. ભગવાન કૃષ્ણ છે એ ભાગવતજીની અંદર જ્યારે જ્યારે તમે સંદર્ભ વાંચો તો લગભગ 90 વખત તમે 90% જોશો તો એમાં સ્મિતપૂર્વ ભાષી એવું કોઈક ને કોઈક શબ્દ બદલાયા હશે, પણ એમાં એમ જ લખ્યું હોય કે સ્મિતપૂર્વક એમણે આ પ્રમાણે કહ્યું. એ મહાભારતની અંદર પણ ઊભા હોય તો સ્મિતપૂર્વ ભાષી, એના ચહેરા ઉપરથી કોઈ વિકૃતિ દેખાય નહીં. ભગવાન રામ માટે પણ વાલ્મીકીએ તુલસી રામાયણમાં પ્રસન્નતામ યાનગતા અભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા, એવું તુલસીજી કહે છે કે ભગવાન છે એને કોઈએ કહ્યું કે તમારો રાજ્યાભિષેક થાય છે તો એ કંઈ પ્રસન્ન થઈને આનંદ વ્યક્ત નહોતા કરતા, આપણે હોય તો ભાંગડા કરીએ, પણ ભગવાન છે એના મોઢા ઉપર હશે, કંઈ વાંધો નહીં, બોલાવી લેજો જ્યારે જરૂર પડે. કોઈ કે આવીને કીધું કે તમારો કાર્યક્રમ તો ચોપટ થઈ ગયો, તમારે વનમાં જવું છે, કંઈ વાંધો નહીં, તમારે જે કંઈ કપડાં આપવાના હોય અને આ અલંકારને બધું તરત તૈયારી, મંડપમાં મુકુટ માટે તૈયારી ના કરી પણ વનનું કીધું એટલે તરત જ એ મુકુટને બધું ઉતારવા માંડ્યા ઘરેણા, કે ચાલો આમાં મોડું થઈ જશે ને વળી કંઈક પ્લાન બદલાય તો એના કરતાં પહેલાં જ ત્યાગ કરી દેવો સારો. તો આ એમની ખૂબી છે કે દુઃખ છે પુટપાક સદૃશો એમ રામસ્ય કરુણો રસ ભવભૂતિજી એવું નોંધે. તો ભગવાન કૃષ્ણની કરુણતા કેવી છે કે ક્ષીર સાગરની અંદર ઊંઘે છે, દુર્ય દૂધના સાગરમાં, અને જન્મ થાય ત્યારે એને માતાનું દૂધ એક ટીપું ના મળે, તો એનાથી વધારે કરુણતા બીજી કઈ હોય. અને છતાં આપણે ભગવાનને ધ્રુસકે ધ્રુસકે રડતા ભગવતજીમાં કે ક્યાંય પણ જોયા નથી. અને એ જ એની ત્રિભંગી, એ જ એનું સ્મિતપૂર્વ ભાષીપણું, અને એ જ એનું સૌમ્ય સ્વરૂપ. તો આનાથી વિશેષ અભિવ્યક્તિ કઈ હોઈ શકે કે દુનિયાને પ્રસન્ન રાખવા માટે અભિવ્યક્ત કરો, પોતાના રોદણા રોવા માટે ને બધાને દુઃખ હોય, અને ભગવાનને દુઃખ હતા એટલે દુઃખ તો કોઈએ નથી જોયા, અને છતાં પણ એને ક્યારેય કોઈ પાસે, અને કેટલાય એને રાજાઓને પરાસ્ત કર્યા, સત્તા પેલું લીધું, પણ છતાં સત્તા પોતે ભોગવી નહીં. એ તો આવા દુઃખમાં માણસ જન્મે ને એને મોકો મળે પછી મૂકે કોઈ? આપણે તો રાહ જ જોતા હોઈએ કે આ હું સમયની રાહ જ જોતો હતો, અને સમય આવે ત્યારે લડી જ લેવું, પણ ભગવાને એવું કર્યું નથી. તરી ગીતામાં આપી એકમ અભિવ્યક્તિ કૌશલમ,
ભાગવત વ્યાકરણની અંદર ગૌણ પ્રયોજનમાં પણ અભિવ્યક્તિ માટે સક્તુમિવતિતોના પુનંતો યત્ર ધીરા મનસા વાચમકૃત યત્ર સખાય સખ્યાની જાનતમ ભદ્રૈકામ લક્ષ્મીર નિહિતાધિવાચી એવું કહ્યું છે કે જેમ કોઈ ચારણો હોય એમાં ચાડી ચાડીને વસ્તુ છે સક્તુ છે એને સ્વચ્છ કરે અને પછી એનો આહાર કરે. ભગવદ્ ગીતામાં બોલવું અને સાંભળવું એ પણ એક આહરીય તે ઇન્દ્રિય અસવ આહાર. આહાર એટલે રોટલા શાકે જ નહીં, ઇન્દ્રિયોથી ગમે એટલે જોઈએ તો એ પણ આહાર છે, સાંભળીએ તો એ પણ આહાર છે. પેલો તો સ્થૂલ આહાર છે, પેલો આહાર છે એ તો કદાચ વમન પણ થાય, પણ જો ઇન્દ્રિયથી સાંભળેલું જોયેલું એ પ્રદૂષણ અંદર ગયું તો એના માટે કોઈ ડોક્ટર નથી. એટલે એમાં લખ્યું છે સક્તુમિવ, જેમ લોટ છે અને ચાળીએ અને પછી ખાઈએ તો એ પાચન થાય અને સ્વાસ્થ્ય આપે, એમ કાન આગળ પણ એક એવી ગરણી રાખવી કે જેનાથી આપણે સારા શબ્દો જાય અને મોઢા પાસે તો એક સરસ મજાની એટલે ડિશ બ્રેક કહીએ ને એવી બ્રેક રાખવાની. બહુ જરૂર પડે તો જ બોલવું, નહીં તો ઘણાને તો એક મિનિટ કહીએ તો બ્રેક મારે તો 15 ફૂટ આગળ વાહન જતું રહીએ, એટલું બધું બોલી નાખે. એટલે મિહિરભાઈની વ્યવસ્થા સારી છે, સામે ઘડિયાળ રાખી છે. એટલે એટલે અભિવ્યક્તિ છે એની ઉપર બ્રેક રાખવી તો એ વેદોમાં પણ કહ્યું છે અને એ વેદની વાત જ આપણે ભાગવતજીમાં કહેલી છે. આ જ વસ્તુને રામાયણની અંદર યદિવાચમ વદિષ્યામિ દ્વિજાતિરિવ સંસ્કૃતમ રાવણમ મન્યમાનામામ સીતા ભીતા ભવિષ્યતિ. રાવણ બોલે છે, આ હનુમાનજી બોલે છે, પણ રાવણને ધ્યાનમાં રાખીને કે હું સરસ મજાની શિષ્ટ ભાષામાં વાત કરીશ, સંસ્કૃત ભાષા બોલીશ તો કદાચ સીતાજીને એમ થઈ જશે તો કે આ તો રાવણ આવી ગયો અને ગભરાઈ જશે, તો મારે કઈ રીતે સીતાજી પાસે અભિવ્યક્તિ કરવી. હનુમાનજી આટલું વિચારે છે, એમાં બહુ લખ્યું છે કે હનુમાનજી છે એ બહુ સારા વૈયાકરણ છે એવું ભાગવત રામાયણમાં વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે. તો આપ જુઓ રાવણ જેવું આપણે દશાનંદ કહીએ અને રાક્ષસ કહીએ એનું પણ અભિવ્યક્તિ કૌશલ કેટલું હશે. એ તો ત્યાંનો લંકાનો રાજા અને દશાનંદ એ બધા જ ઇન્દ્ર વગેરે તો એની સામે હાથ જોડીને ઉભો હોય, એને કોણ એના રાજ્યમાં બોલતા રોકી શકે. છતાં એણે એમ નથી કીધું કે વાણી સ્વાતંત્ર્ય છે અને હું મન થાય એમ બોલું, અને 10 મોઢા છે તોય સંયમ રાખતો, આપણે 1 મોઢામાં સંયમ નહીં રાખતા. તો આ રાવણ પાસેથી પણ શીખી શકાય એવું છે કે રામાયણમાં પણ કહ્યું છે કે અભિવ્યક્તિ મન થાય એમ ના કરવી. ભાગવતજીમાં શરૂઆત થાય છે વિશ્વાસો ગુરુવાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. હવે હું ભાગવતજીમાં પ્રવેશ લઉં છું. પ્રારંભમાં જ લખ્યું છે વિશ્વાસો ગુરુવાક્યેશુ, જે ગુરુ પાસે આપણે ભણ્યા હોય એના વાક્યમાં દ્રઢ વિશ્વાસ રાખવો તો આપણી અભિવ્યક્તિ ક્યારેય ફગશે નહીં. અને સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતામાં દીનત્વ હોવું જોઈએ. બે અક્ષર આવડી જાય, ગૂગલમાં થોડુંક સર્ચ કરી લઈએ અને હવે અમે ગુરુજીથી પણ આગળ થઈ ગયા છીએ, બહુ સારા વક્તા થઈ ગયા છીએ એવો ભાવ આવી જાય તો ત્યાં અભિવ્યક્તિ પછી આડાઅવળી થાય. એટલે સ્વસ્મિન દીનત્વ ભાવના. મનો દોષ જયશ્ચૈવ, મનના વિકારો બોલતી વખતે ના આવે તો અભિવ્યક્તિ આડાઅવળી ન થાય. અને કથાયામ નિશ્ચયામ નિશ્ચલામતી, કથા એટલે શ્રવણ કરવું, તો શ્રવણ છે વારંવાર. એટલે સારી અભિવ્યક્તિ માટે શ્રવણ ખૂબ જરૂરી છે. ઘણા એવું કહેતા હોય છે કે જન્મથી માણસ છે સાંભળતા શીખી જાય છે, સાંભળવા માટે કંઈ તકલીફ નથી, પણ બોલતા મોડો શીખે છે. તો ભગવાન શું ના કરી શકે, તો ઓન બટન કરી દેત, પણ ભગવાનને ખબર છે સીધો બોલતો થશે તો સરખું સીધું નહીં બોલે, આડાવડું બોલશે. એટલે એને ખૂબ સાંભળવા દો. અને બોલતું કેમ થવું, જીભ આપી પણ અભિવ્યક્તિ ના આપી ભગવાને, એને બોલતા શીખવવા માટેનો સમય આપ્યો. એટલે વિદ્વાનો માટે ઘણી વખત એવો શબ્દ વપરાય કે એ બહુશ્રુત વિદ્વાન છે, બહુ બોલ બોલ થાય એ વિદ્વાન ના હોય, બહુ સાંભળે એ વિદ્વાન હોય. અને એટલે અષ્ટૌધિગુણ છે એમાં શુશ્રુષા શ્રવણમ ચૈવ, શુશ્રુષા સાંભળવાની ઈચ્છા રાખવી,
ઘરે ઈચ્છા રાખી હોય તો અહીં પહોંચીએ ને આપણે, એટલે પહેલાં સાંભળવાની ઈચ્છા થવી અને પછી સારી જગ્યાએ સાંભળવા બેસવું અને પછી કથા એમ નિશ્ચલામતી અને પછી આપણે ક્યાંક બોલીએ ને તો એ અભિવ્યક્તિ આપણી સારી થઈ શકે. બીજું જે નવધા ભક્તિ કીધી છે એમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો, એમાં શ્રવણથી શરૂઆત કરી. શ્રવણમ કીર્તનમ પછી કીર્તન, સીધું કીર્તન નથી કીધું, પહેલાં સાંભળો તમે કેમ કીર્તન કરવું, કેમ બોલવું. એટલે અભિવ્યક્તિના માટે સુંદર શ્રવણ છે એ ખૂબ જરૂરી છે. એટલે પહેલાં ભાગવતજીમાં આ પ્રમાણે કહ્યું છે, મારું ચિંતન એવું છે કે ભાગવતજીની અંદર ક્યાંક ને ક્યાંક અભિવ્યક્તિના ચાર વિભાગ છે, જેમ દીક્ષાના ચાર વિભાગ હોય એમ. આપણે ત્યાં ચાર પ્રકારની દીક્ષા છે તો એમાં અભિવ્યક્તિ પણ એક પ્રકારની દીક્ષા છે. એમાં પહેલી એક ચિંતન દીક્ષા, સૌથી ઉત્તમ અભિવ્યક્તિ ચિંતન. ઘણી વખત આપણે એમ કહે બસ હું તમને હમણાં યાદ જ કરતો હતો ને તમે આવ્યા, તો એ ચિંતનની અભિવ્યક્તિ થઈ. આપણું ચિંતન એટલું પાવરફુલ, એટલે વાચમ અર્થોનું ધાવતી કહેવાય ને, કે બોલીએ ને વિચારીએ ને એ પહેલાં તો એ સામે આવે. એટલે આપણું ચિંતન છે એ ત્યાં સુધી પહોંચ્યું છે, આપણા હૃદયની અભિવ્યક્તિ ત્યાં સુધી પહોંચી ગઈ છે. લંકા નિશિચર નિસર નિકર નિવાસા યહાં કહાં સજ્જન કરવાસા, તો ભગવાનનું ચિંતન કરતા હતા. વિભીષણ કંઈ મોટા અવાજે તો ભક્તિ કરી ના શકે, નહીં તો ત્યાં ત્યાં એને ફાંસીએ ચડી જવું પડે. હે, તરત જ પેલું ચંદ્રહાસ છે એ લઈને આવી જાય રાવણ. પણ એ ચિંતન કરતા હતા એટલે હનુમાનજીને એ ચિંતન પકડાઈ ગયું. એમ અહીંયા ચિંતન દીક્ષા, ચિંતન અભિવ્યક્તિ છે એ ભગવાને વિદુરજીને આપી. છેલ્લે જ્યારે ભગવાન સ્વધામ પધારતા હતા ત્યારે એના સાક્ષી તરીકે મૈત્રેયજી અને ઉદ્ધવજી, હે ને, ગુરુવત ગુરુ પુત્રેથી તમે કંઈક હોય તો એમાં કહેજો પછી. તો એ પછી જ્યારે ઉદ્ધવજી મળે, મૈત્રેયજી ઉદ્ધવજી જ્યારે વિદુરજીને મળે ત્યારે એમ કહે છે કે ભગવાન ત્યાં ચિંતન કરતા હતા એટલે તમને શું કહેવા માગે છે તો તમને ખબર જ પડી ગઈ છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. એ આગળ પછી મેં એના સંદર્ભ લીધા છે પણ આ ખાલી અત્યારે ઉદાહરણ તરીકે કહું છું, એટલે ત્યારે તમને એમ ના થાય કે આ વાત એકને એક ફરી પિષ્ટ પેષણ કર્યું. પછી બીજું બહુ સાવધાન થઈને વિદ્વાનો સાથે બોલવું પડે, નહીં તો પછી છેલ્લે અત્યારે તો કહી નાખીએ પણ કલાક પછી બહાર નીકળીને ત્યારે તમે સહેજ આ કીધું એ બહુ સ્પષ્ટ ના થયું, સહેજ કરો ને સ્પષ્ટ, એટલે કાં તો પછી બીજા દરવાજાથી ક્યાંકથી તમારે અમને દૂર કરવા પડે. બીજી છે દ્રષ્ટિ. ભીષ્મ પિતામહ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, એ ભીષ્મ સ્તુતિ આપ જાણો છો, પુષ્પિતાગ્રહ. તો ત્યારે ભગવાન ભીષ્મજી છે એ સ્તુતિ કરે છે પણ કેટલા બધા તીર લાગ્યા છે એટલે એની અભિવ્યક્તિ કેવી હોય, અને ભગવાન સામે ઊભા છે એ દ્રષ્ટિ કરે છે. સભવતુ મેં ભગવાન ગતિર મુકુંદ એવું કહે, એટલે ભગવાનને ખાલી દ્રષ્ટિ કરી. એણે એવું જ માંગ્યું હતું, હું જ્યારે મૃત્યુ પામતો હોઉં, હું જ્યારે જતો હોઉં ત્યારે ભગવાન મારી સામે દ્રષ્ટિ રાખે. તો એનું એક દ્રષ્ટિથી ચિંતન થયું, એ દ્રષ્ટિથી અભિવ્યક્તિ કંઈ ત્યાં વાત નહોતી કરવાની. કોણ કહેતા આંખો કોઈ જુબા નહીં હોતી, એ આંખને પણ એક જુબાન હોય છે, એટલે એ દ્રષ્ટિથી એણે વાતચીત કરી. તો એ પણ એક ભાગવતજીમાં અભિવ્યક્તિનો પ્રકાર કયો છે. સૌથી ઉત્તમ પ્રકાર ચિંતન, બને ત્યાં સુધી વાતચીત કરવાનો કે મોબાઈલનો કે ઉપયોગ જ ના કરવો, દ્રઢ ચિંતન કરી લેવું તો કામ થઈ જાય. પણ વિશ્વાસ હોવો જોઈએ કે આપણું ચિંતન પરફેક્ટ છે. પ્રામાણિક ચિંતન હોય તો એ પહોંચ્યા વગર રહેતું નથી. પછી કદાચ આવી જાય ઘરે તો કંઈ બોલવાની જરૂર નહીં, સામસામે નજર મળો તો બધી વાત થઈ જાય. એટલે એ બીજો સંવાદ થયો. પછી સ્પર્શ. ધ્રુવજી છે એ ભગવાનને જોવે છે પણ એને અભિવ્યક્તિ કેમ કરવી, ધ્રુવજી પાસે તો કંઈ વાણી નથી, અને ભગવાન આવી જાય તો. એટલે ભગવાને શંખનો સ્પર્શ કરાવ્યો તો યોંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમં પ્રસુપ્તમ સંજીવયત અખિલ શક્તિધરસ્વદામ્ના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણ ત્વગાધીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. તરત જ ભગવાનનો શંખ સ્પર્શ થયો એટલે ગદ્ય નહીં પણ સરસ મજાના પદ્યોમાં બોલવા માંડ્યા.
તો એ એમને સ્પર્શથી અભિવ્યક્તિ કરાવડાવી. અને શબ્દ છે એ તો પછી છેલ્લી છે અભિવ્યક્તિ. કોઈ કંઈ ના સમજે, જો ચિંતનથી ના સમજે, જો દ્રષ્ટિથી ના સમજે, જો સ્પર્શથી પણ ના સમજે, તો પછી છેલ્લે આપણે બોલવાનું હોય તો એમાં પણ કહ્યું છે કે તોય ખપ પૂરતું બોલવું. તો એમાં ઉદ્ધવજી છે એને અને ભગવાનને સંવાદ થાય, ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ થાય, તો એ આગળ આપણે જોશું કે કઈ રીતે વાત કરે છે. તો ત્યારે આપણે ખ્યાલ આવે કે અભિવ્યક્તિ કઈ રીતે કરવી. વોડાફોનમાં બધી જગ્યાએ નેટ ફ્રી હોય એટલે કલાકો સુધી જીબી વાપરી જ નાખવું, અને બોલ્યા બોલ બોલ્યા એટલું બધું નહીં બોલવું જોઈએ, બહુ ઓછું બોલવું એવું આપણા શાસ્ત્રો કહે છે. હવે એમાં મેં કેટલાક સંવાદો આમાં લખ્યા છે, ટીક કર્યા છે મને સ્મૃતિ ક્રમ. એટલે ભાગવતજીની અંદર વ્યાસજી સમાધિ ભાષામાં એક ગ્રંથ તો લખી દીધો, પણ આટલું બધું જ્ઞાન કોને આપવું? ઉત્તમ વસ્તુ હોય એ ઉત્તમ વ્યક્તિને પાત્રને આપવું જોઈએ. દીકરો હતો એટલે આપ્યું એવું નહીં, પાત્રતા હતી એટલે. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાત નતોસ્મી. વ્યાસજી પુત્ર પુત્ર એમ કરીને મારે ભાગવતનું જ્ઞાન આપવું છે, મારે કંઈક વાત કરવી છે એમ દોડતા દોડતા જાય છે. સુખદેવજી તો વૈરાગ્યપૂર્ણ, જો પોતાના પિતા છે આટલા જ્ઞાની છે અને છતાં એ પાછી વાળીને કંઈ બોલતા નથી. એને ખબર છે કે મારે અભિવ્યક્ત કરવાની જરૂર નથી, એ પ્રકૃતિ સાથે એટલું તાદાત્મ્ય છે એનું, એટલે એનો સમય ના બગડે એટલે વૃક્ષોએ જવાબ આપી દીધો કે તમારો દીકરો છે પાછો નહીં આવે, હવે તમે એવી મહેનત ના કરશો. તરવો ભિનેદુ વૃક્ષો, તો વૃક્ષ સાથે સુખદેવજીને સંવાદ થયો હશે, વૃક્ષ સાથે વ્યાસજીને પણ સંવાદ થયો હશે. આપણે માણસો ફીંગડી પકડીને કહેતોય નથી સમજતા, અને વૃક્ષોના સંવાદોને પણ મહાકવિ કાલિદાસ પણ કહે છે, વાતા ઈ રીત પલ્લવઈ. શકુંતલા જ્યારે વૃક્ષોને પાણી આપે તો એક વૃક્ષમાં પાંદડાઓ આમાં વળતા હોય તો કે જો મારે ત્યાં જવું પડશે, ત્યાં પાંદડાથી મને કહે છે એલી અહીં આવ મને તરસ વધારે છે. તો એ કેટલી સરસ અભિવ્યક્તિનું જ્ઞાન, સામે સાંભળનાર ને સમજનાર પણ હોવું જોઈએ, નહીં તો ગમે એટલી અભિવ્યક્તિ કરે. એટલે બે બાજુ પાત્રતા છે એ જરૂરી છે. હવે ભાગવતજીમાં જ આપણે આગળ ચાલીએ તો યમુના કિનારે માન્ય 7:05 એવું લખ્યું છે, એટલે 15 નિમેષ પર્યંતમ સમયામાં સવિદાસ થઈ યમુના કિનારે હું અભિવ્યક્તિનું કૌશલ શીખું ને હું અડધો કલાક આગળ જતો રહું તો પછી મારે જ તકલીફ થાય. એટલે યમુના કિનારે વિદુરજી અને ઉદ્ધવજી મળે છે, ભક્તો મળે એટલે તો સતામ સદભી સંગ્રહ કથમ અપી પુણ્ય ને ભવતી. સારા માણસોને સારા માણસો મળવાને એ બહુ અઘરું કામ છે, ભવભૂતિ એવું કહે છે. એમાં દાદાજી પછી અમારા કૃષ્ણ શાસ્ત્રીજી દાદાજી એ વળી એવું કે કથમ અપી પુણ્ય ન ભવતી એમ કે પુણ્ય હોય તોય ના થાય, સારા માણસોનો સારા માણસ સાથે સંગ એ તો હરિ કૃપયા ભવતી, હરિની કૃપા હોય તો સારા માણસોનો સંગ થાય. તો સારા માણસો મળ્યા વિદુરજી અને ઉદ્ધવ, એનાથી કોણ જ્ઞાની અને કોણ સારું હોઈ શકે? અને બંને કેટલા જ્ઞાની છે. આપણે ગુજરાતી ભજનોની અંદર ઓધાજી મારાવાલાને વઢીને એમાં ઉદ્ધવને બહુ જ્ઞાની બતાવ્યા છે અને છે હતા, અને વિદુરજી છે એ વિદુરની નીતિ આપી ભણીએ છીએ. તો કેટલા જ્ઞાની હશે ને, છતાં ભાઈ ભેગા મળે છે આવા જ્ઞાની મળે તો કેટલી કલાકો સુધી સંવાદ પર અમે બોલતા નથી કંઈ. પછી વિદુરજીને ઉદ્ધવજી કહે છે કે ભગવાન આપને યાદ કરતા હતા સ્વધામ ગયા ત્યારે, તો બહુ ગદગદિત થઈ ગયા, રોમહર્ષણ થઈ ગયા કે આ ભગવાને મને, આપણે તો ભગવાનને યાદ કરીએ પણ ભગવાને મને યાદ કર્યો? તો કે યાદ જ નહીં પણ ઘણું બધું જ્ઞાન આપ્યું, આટલું આટલું તમને કહેવાનું છે એમ, ઘણું બધું જ્ઞાન. તો કે તો આપી દો ને. તો ઉદ્ધવજી છે એ તો સાંભળે એટલે તરત જ ટાઈપ થઈ ગયું મગજમાં, પણ બોલ્યા નહીં. એ કહે કે મને એવું કીધું હતું ત્યારે કે મૈત્રેયજી તમને આ યમુના કિનારો છે, મૈત્રેયજી આપને આ અભિવ્યક્તિ ક્યાં કરશે? હરિદ્વાર એના ઋષ આશ્રમમાં, એટલે તમે ત્યાં જજો એ અધિકૃત છે. અને મારી સામે જ કીધું હતું કે મેં જો એમણે એમ કીધું મૈત્રેયજીને તો મારે શું કામ કહેવું જોઈએ, એટલું મારે અભિવ્યક્તિ ના કરાય. આપણે કંઈક આવડતું હોય ને ખબર પડી જાય તો
ઓલો કહી દે પેલા હું કહી દઉં તો મને ક્રેડિટ મળે, એવું કહીને આપણે પહેલાં કહી દઈએ. પણ એમણે એવું ના કર્યું કે ના. અને બીજું, કંઈક મેળવવું હોય, કંઈક સરસ મજાનું જ્ઞાન લેવું હોય તો સામેથી કોઈ આપે તો એની કદર ના થાય, પણ એને લેવા જવું પડે. એટલે આપ અહીંયા છો અને સાંભળી લો, રસ્તા વચ્ચે કંઈ જ્ઞાનની વાત ના થઈ જાય. તમે ત્યાં જાઓ, સ્વસ્મિન દીનત્વ ભાવના એવું થાય, અને પછી તમને ત્યાં મૈત્રેયજી કહેશે ત્યારે તમે એ વાત, પછી તો એ લોકોનો સરસ મજાનો સંવાદ છે. નનુ તે તત્વ સંરાધ્ય ઋષિ કૌશારવંતિ કે, ઋષિ કૌશારવંતિ મેં, એ તમને કૌશારવ ઋષિ મૈત્રેયજી કહેશે. અને તત્વ સંરાધ્ય એ જે તત્વ તમને કહેવાના છે એ તમને એ જ કહેશે, અને તમે જાણી જ લીધું છે. પછી આગળ એમ કહે છે, તમને જાણી જ લીધું છે, સાક્ષાત ભગવતાદિષ્ટો મર્ત્યલોકમ જિહાસતા આચાર્યવાન પુરુષો વેદ ઇતિ છાંદોગ્યોપનિષદ. છાંદોગ્ય ઉપનિષદમાં એવું કહ્યું છે કે આપણે આવડતું હોય ને તો એ અભિવ્યક્તિ માટે કોઈ ગુરુ તો કરી જ લેવા. કોઈ ગુરુ ના મળે તો પછી એકલવ્યને જેમ પૂતળું રાખીને, એટલે આપણે કાલાંતરે એવો અભિમાન ના આવે કે અમે જાતે શીખી લીધું. એટલે કોઈ પણ વસ્તુ જાતે ના શીખી લેવી. વિધિ પરિપાલનાર્થમ કશ્ચિત ગુરુ સેવ્ય. સુબોધિજી સુબોધિનીમાં આચાર્ય પ્રભુજી એવું કહે છે, વલ્લભાચાર્યજી, કે વિધિ માટે પણ, પરંપરાને નિભાવવા માટે પણ ગુરુ પાસેથી જ શ્રવણ કરવું. ગુરુ મુખાદ અધિતિ, પોતાની જાતે એક શ્રવણ સંસ્કાર તો કેળવવો જ જોઈએ. ગુરુમુખથી જ તમારે સાંભળવું, અને એની સામે પછી અભિવ્યક્તિ કરવી. ગુરુ કહે કે બરાબર છે તો આગળ કોઈ સાથે બોલાય. બરાબર ને? આપણે કોઈ વસ્તુ હોય તો પહેલાં આપણે કંપનીવાળા પોતે જોઈ લઈએ, ચેક કરે, અને પછી એમને ઉપગ્રહ જવા ના દે. તો અભિવ્યક્તિનું પણ એવું છે, ગુરુ આપે પછી ગુરુને સંભળાવીએ, પછી ગુરુ કહે કે તથાસ્તુ, હવે તમે બોલવા માટે લાયક થઈ ગયા છો તો પછી બોલાય. પુંસમ ને નિશ્રેય સાર્થેન તમાહ બહુમાનયન. મૈત્રેયજી ગયા અને કેવું એને, તો કે પુંસમ નિશ્રેય, શ્રેય ને પ્રેય જુદું છે. આત્મકલ્યાણમ શ્રેય, શારીરિકમ કલ્યાણમ પ્રેય. એટલે શ્રેય મળતું હોય તો શ્રેય લેવાય, પ્રેય માટે દોડાય નહીં. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતસ ઇતિ ઉપનિષદ. વિદુરજી કહે છે, પ્રીણયનિવ ભારત્યા વિદુર પ્રત્યભાષત. વિદુરજી ત્યાં કંઈક પૂછે છે તો પ્રીણયનિવ, મૈત્રેયજીને આનંદ થાય એ રીતે પૂછતા હતા. પૂછવાની પણ એક પદ્ધતિ હોય, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદવિધિ પ્રણિપાતેન, પહેલાં પગે લાગો, પરિપ્રશ્નેન, યોગ્ય પ્રશ્નમાં પ્રશ્નત્વ હોય એવું પૂછો. કોઈ કહે કે તમે પૂછજો તો એને જ્ઞાનીને એમ ના કહેવાય, આજ નડાવવાના છે, પાણી આવશે, એવા પ્રશ્નો ના કરાય. પ્રશ્નમાં પ્રશ્નત્વ હોય એવું પૂછાય, પરિપ્રશ્નેન, બરાબર ચિંતન કરીને. અને સેવયા, છતાં ના સમજાય તો એમને ગુરુ શુશ્રુષે આ વિદ્યા, તો સમજવાનું કે ગુરુનો વાંક નથી, આપણે દાખલો નથી સમજાતો, આપણી એ આરાધના ઓછી છે. તો આ વાત મૈત્રેયજીના સંવાદથી થાય છે. પછી પૃથુ રાજા, એના સામે સનતકુમારો આવે છે, નાના નાના ટેણિયા ચાર સરખા જ, પૂર્વજા નામ અપી પૂર્વજા, નાનામાં નાના અને પૂર્વજોના પણ પૂર્વજ એવા સનતકુમારો આવે. એટલે ભવત્સુ કુશલ પ્રશ્ન આત્મા રામે સુનિશ્ચતે. પૃથ્વીરાજા, આપણે શું કહીએ, કેમ છો, મજામાં? પણ ત્યાં લખ્યું છે કોઈ પાસે, બધા પાસે મજામાં એવી અભિવ્યક્તિ ના કરાય. આત્મા રામે સુનિશ્ચતે, આત્મા રામા વિહિત હૃદયો રતયો નિર્વિકલ્પે સમાધવ. સમાધિ અવસ્થામાં જેના બધા જ સુખ દુઃખ છે સમાઈ જતા હોય એવા વ્યક્તિઓને કુશલ પ્રશ્ન પૂછવો નહીં, એ આપણી અજ્ઞાનતા અથવા ન ચાહતા એનું આપણે અપમાન કરી બેસીએ છીએ. તો ત્યાં એ અભિવ્યક્તિ રજૂ કરી. પછી મિત્રો સાથે કેમ વાત કરવી, એના માટે સુદામા અને કૃષ્ણથી વધારે બીજું શું હોય. ગૃહિત્વા પાણીના પાણીમ પ્રપન્નાર્થી હરો હરહ. ભગવાન છે એ જ્યારે સુદામાજી આવે છે તો ત્યારે એક તો પહેલાં દોડે છે, પછી ગૃહિત્વા પાણીના પાણી સ્પર્શ કર્યો, હાથ પકડ્યો, અને પછી એને બધું પૂછ્યું. પહેલાં પૂછ્યું, સમાવૃત્તેના ધર્મજ્ઞ ભાર્યા ઓઢા સદૃશી નવા. એ સુદામાજી તમે કંઈ પરણ્યા કે નહીં? સદૃશી ભાર્યા લબ્ધા નવા. સાંસારિક રાજા
જેવો વ્યક્તિ પછી એ બધી ચણાની વાતો કરે, કાષ્ઠની વાતો કરે, અને એ પોતે ને પોતે પૂછ્યા રાખે. આપણે મોટા વ્યક્તિ પાસે જઈએ તો અત્યારના સમાજમાં એવું કહેવાય, લગભગ અપવાદ તો હોય બધી જગ્યાએ, મોટો વ્યક્તિ કહો તો કે જરૂર હોય ત્યારે બોલે નહીં, કોઈ મહેમાન આવે ત્યારે છાપું જ વાંચ્યા રાખે, ટીવી જ જોયા રાખે, મોબાઈલમાં જ બેઠો રહે. મોટો માણસ કહો તો જોખી જોખીને હસે, જોક કરીએ તો સ્માઈલ ના આપે, એ મોટો વ્યક્તિ. પાંચ જણા બેઠા હોય તો સામું જોયા વગર નીચું ગાડી સણસણાટ નીકળી જાય તો એ મોટો વ્યક્તિ. તો દ્વારકાધીશથી વધારે મોટું કોણ હોય, અને સુદામાજીથી વધારે ગરીબ કોણ હોય, અને છતાં એ હાથમાં હાથ પકડી અને પછી ચણાની ને કાષ્ટની ને વાત અને બધા દરબારમાં કરે છે, રાણીઓની સામે કરે છે, ખૂણામાં લઈ જઈને નથી કહેતા. તો આ એ અભિવ્યક્તિ એની કેવી છે કૃષ્ણ ભગવાનની. આપણે આપણા મિત્રો કોઈ એવા પદ ઉપર જતા રહીએ અને એની પાસે ત્યાં જઈએ અને પછી આપણે સામે આ રીતે વાતચીત કરે તો સમજવાનું કે અહીંયા ભાગવત ગ્રંથ છે, ચરિતાર્થ છે. પછી ભગવાનનો અને કુબજાનો સંવાદ આવે છે. કુબજા એટલે એ પણ એક એવું વ્યક્તિત્વ, રાજા જેવી વ્યક્તિ કુબજા સાથે વાત કરે, પણ એ ત્યાં લખ્યું છે રૂપ પેશલ માધુર્ય હસિતા લાપ વિક્ષિતહી, આલાપ કર્યું, એમને ઉપર દ્રષ્ટિ કરી, એમની સાથે વાત કરી અને વિસૃજ્ય માધવ્યા વાણિયા, અને ભગવાન છે એ કુબજાને વળાવવા જાય છે અને માધવ્યા વાણિયા મીઠી મધમતી વાણીથી એમને વિદાય કરે છે. તો આ એમની ગરિમા છે. અત્યારનો કયો એવો રાજા હોય કે મધ જેવી વાણીથી કોઈ કુબજા જેવા માણસને પણ વિદાય કરે? તો ત્યાં આપણે દુલાકાગ જે છે જાપા સુધી મૂકવા જવું એ યાદ આવે, ઓદકાંતમ સ્નિગ્ધજનોનું ગંતવ્ય શાકુંતલમ એ યાદ આવે, ત્યાં ઘડિયાળ સામે ના પાડે અને પેલા માળામાંથી પક્ષીઓ નીકળ્યા રાખતા એમ, પણ છતાં હું એકદમ સંયમથી ચાલીશ. ગોપીઓનું વ્યંગ્ય, હવે ગોપીઓ છે એ અનપઢ છે અને સામે બલરામજી અને ઉદ્ધવજી ને એ બધા મળે એને, તો ગોપીઓ કઈ રીતે વાત કરે છે એ આમાં લખ્યું છે. બધી ગોપીઓ પૂછે છે કૃષ્ણ ભગવાન કેમ છે, એટલે એમાં એક ગોપી અનપઢ છે, પણ જુઓ અનપઢની અભિવ્યક્તિ કેટલી સરસ હોય છે. આમ તો અનપઢ હોય ને એ જ અભિવ્યક્તિ સરસ રીતે કરી શકે. આપણે જે કૂવામાંથી પાણી હોય એને ધોરિયાથી પહોંચાડીએ, એ ધોરિયો છે એમાં સહજતા ના હોય, પણ જે નદીનો ધસમસતો પ્રવાહ હોય એને ધોરિયા ના કર્યા એટલે એ સહજ હોય. એટલે અહીંયા લખ્યું છે કિમસ્મા ભેર વનૌકો બી અન્યા બી વા મહાત્મના શ્રીપતે રાપ્ત કામસ્ય ક્રિયેતાર્થ કૃતાત્મના. એ ભગવાન તો બહુ મોટા મહાત્મા છે, એ મહાત્માની વાત રહેવા દો, તમે તમે આમને ક્યાં પૂછો છો. વનૌક વનૌક આપણે છીએ, આપણે તો વનવાસીઓ છીએ, ભગવાનને વળી ક્યાં એટલો સમય હોય. આપત કામસ્ય, એને તો બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. શ્રીપતે રુક્મિણીજીને બધા એના પગ પખાલતા હોય એમાં આ ગોપીઓ ક્યાં યાદ આવવાની, એ જવા દો. અને પછી એમ કે એમાં શું એનો એ સમય જાય છે ને આપણો એ સમજ જાય જ છે ને, એમ કરીને પછી ધ્રુસકે ધ્રુસકે એક ગોપી રડવા માંડે છે. તો ત્યાં પામાઈ જાય છે કે શું કહેવા માગે, કે છે એનાથી આપણે શું વાંધો, કંઈ નથી મારે કહેવાનું, અને છતાં પણ ઘણું બધું કહી દે છે. ગુજરાતીમાં એવું કહે ને કે તમને જોયા વગર ચાલે નહીં, વાત કર્યા વગર ચાલે નહીં, કહ્યા વગર ચાલે નહીં, આમ આપણે બેને કંઈ નહીં. તો એમ ગોપીઓ કે આપણે બેને કંઈ નહીં, કૃષ્ણને આપણે શું, એને એનો સમય જાય છે તો આપણે જાય જ છે ને, આપણે વળી ક્યાં દુઃખમાં છીએ, એમ કરીને પછી રડી પડે છે. તો એ પણ એક એની લાગણીની અભિવ્યક્તિ છે. પછી પતિ અને પત્નીનો સંવાદ અત્યારે આ બહુ પ્રાસંગિક હોય છે મોબાઈલના યુગમાં, એકદમ ધડાધડી ચાલતી હોય. સ એવમ ભાર્યયા વિપ્રો બહુશ પ્રાર્થિતો મૃદુ પ્રાર્થિત. પત્ની છે ગરીબની પત્ની, કઈ સુવિધા ના હોય એવી પત્ની છે, એ પણ મૃદુ બોલે છે, એ પણ મૃદુ બોલે છે, પણ ઇતિ ધ્વનિ. અને પછી અયમ હિ પરમો લાઘ, સુદામાજી કંઈ પૂછતા નથી, સવાલ ના કરે. સુદામાજી કહે છે કોઈ સવાલ કરો નહીં તો જ સુખી. એ કહે છે કે જઈ આવો તમે, તો કે અયમ હિ પરમો લાભ, ચલો તમે મને અહીંથી મોકલો છો ને એ જ મોટામાં મોટો લાભ કૃષ્ણ ભગવાનને મળશે, અને કંઈ ને તમારા તાનામાંથી તો મને છૂટકો મળશે જ ને, ઘરથી તો છૂટા. તો આ અયમ હિ પરમો લાભ એમાં સરસ મજાની એક
અભિવ્યક્તિ થઈ ગઈ, એટલે બોલો નહીં તો ઘરની અંદર અભિવ્યક્તિ સંયમિત હોય તો કંકાસ પણ ના થાય. એ જ રીતે ભાગવતજીની અંદર ભગવાન શિવજી અને પાર્વતી, શિવજી પાસે કેટલા પાવર છે? ત્રીજી આંખ. હરો હે ક્રોધમ પ્રભો સંહર, સીધી ત્રીજી આંખ ખોલી દે. પણ ભગવાન સહનશીલ છે, આપણે હોય તો વારંવાર આંખ ખોલીએ, અથવા કહીએ તો ખરા જો હવે નહીં સહન થાય આ ત્રીજી આંખ ખોલવાની તૈયારી, સાવધાન કરીએ આપણે. પણ ભગવાન પાર્વતીને ક્યારેય સાવધાન નથી કર્યા, કેટલા સરળ. એ શિવપુરાણની અંદર એમ કે મને થોડુંક ઘર લઈ આપો ને, બહુ ઠંડી લાગે છે, રાજકુંવરી છે, હિમાલયની પુત્રી છે, પણ શું કહે છે મને એકાદ હવે તો ટેકરીમાં બહુ ઠંડી લાગે છે, એકાદ હપ્તેથી ઘર મળે એવો કંઈક વ્યવસ્થા કરો ને. એની કેટલી સરસ અભિવ્યક્તિ. રાણી હોય, રાજકુંવરી હોય, એ આવી રીતે અભિવ્યક્તિ. પાછું એના પિતાના જ ઘરે એ તળેટીમાં બેઠા છે. અને શિવજી પણ કેટલા સરસ છે, સસરાના ઘરે એ ડિમાન્ડ નથી કરતા, નહીં તો ઘરે કંઈ ના હોય તો આપણે સસરાને ત્યાં કહીએ કે આવું ખાવાનું હોય, પણ શિવજી નથી કહેતા. દક્ષ પ્રજાપતિને ત્યાં એને એટલું અપમાન થયું, ભાગવતજીમાં લખ્યું, આવ્યા કંઈ બોલ્યા નહીં. એવું જ એમને નોર્મલ, આપણે સસરાને ત્યાં જઈએ અને કંઈક સહેજ સારું હોય તો આપણે કંઈક ખોચરું કાઢીએ કે આમાં આમ હતું તેમ હતું, ત્યારે ઘરના ફોન કરીને કહી દેજે જમાય થોડુંક આચવતા હીકે. પણ શિવજી કંઈ ના બોલ્યા. પછી જ્યારે એને કીધું કે મારે ત્યાં યજ્ઞમાં જવું છે, તો એમના કીધું કે તાર પપ્પાએ આપણે ઇન્વાઇટ કર્યા. ત્યારનો આ પ્રસંગ છે, એમાં પ્રત્યભ્ય દત્ત પ્રહસન સુહૃત પ્રિય, અહીંયા હસતા હસતા સ્માઇલિંગ ફેસથી કીધું કે જવાની જરૂર નથી, રહેવા દો ને, અહીંયા આપણે બેસીને વાતો કરીએ, દક્ષ પ્રજાપતિને ત્યાં જઈશું અને વળી પાછા ઠાઠ માઠમાંથી ગરીબીમાં રહેવું પડશે ને તો અઘરું લાગશે. એમના કીધું કે આટલું બધું થઈ ગયું છે, એક વાતની ખબર જ ના પડવા દીધી. ત્વયોદિતમ શોભનમ એવ શોભને, પછી એમ કહે છે તારી વાત બહુ સરસ છે, શોભનમ એવ શોભને, તો પત્ની સાથે આટલા મહાદેવ આટલા ક્રોધી, પણ કેટલી સરસ વાત કરે છે. પાર્વતીજી પણ નવદુર્ગા છે, નવચંડી રણચંડી, અને છતાં કેટલા સરસ રીતે વાતચીત કરે છે. એ બેની અભિવ્યક્તિ ભાગવતજીમાં કેટલી સરસ આપી છે. આપ ક્યારેક એ સંવાદ વાંચજો, બહુ આનંદ આવશે. એ વાંચી અને ઉતારીએ ને તો ઘરની અંદર વાત શીખતા, આપણે તો ઘરમાં જ વાત કરવાની હોય, બહાર તો કંઈક આપણે ઘરને છોડીને ક્યાં જવાના, તો ઘરની અંદર અભિવ્યક્તિ કેમ કરવી, એ અંદર સરસ મજાનો પ્રસંગ આપ્યો છે. બીજું, વક્તા અને શ્રોતા વચ્ચેનો કઈ રીતનો સંવાદ હોય, તો એ પણ કહ્યું છે. વરિયા અને એસતે પ્રશ્ન, સુખજી તો બહુ દૂર બોલે છે, શરૂઆતમાં પહેલા સ્કંદમાં તો આવતા જ નથી, છેક આગળ બોલે છે, ને પછી પૂછે તો વરિયા અને એસતે પ્રશ્ન. આ તમારો પ્રશ્ન બરાબર છે, બાકી તો હું વ્યાસજીને જવાબ નથી આપતો, જાળવાઓ દ્વારા જવાબ અપાવી દઉં, પણ વરિયા અને એસતે પ્રશ્ન. તો એ રીતે એટલે વક્તાએ પણ સારો શ્રોતા હોય તો ત્યાં જ વાણીનો ઉપયોગ કરવો, નહીં તો બહુ વાણીનો ઉપયોગ કરવો નહીં. અને 7:05 વાગ થાય એટલે ઘડિયાળ પણ એમ અભિવ્યક્ત કરે કે તમારી અભિવ્યક્તિને અહીંયા વિરામ આપો. ભવદ્ભિઃ સર્વૈઃ અહમ શ્રુતઃ, આપ સૌએ, આ બધા વક્તાઓ જ છો આપ, પણ સૌએ મને સાંભળ્યો તો હું ખૂબ જ કૃતજ્ઞ છું. મેહરભાઈનો, અકાદમીનો, મેડમનો અને જે કોઈ પણ આના સંયોજક હોય એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ તો ગુરુજીની સામે જ્યારે બોલવાનો અવસર મળે તો એનાથી મોટો અયમ હિ પરમો લાભ કે ગુરુજી સામે એક શબ્દ, અનુગંતુમ સતમ વર્તમાં યદલ્પમ અપી તદ્બહુ. પીટી ઉષાને જેમ દોડતા હોય બધા, પણ ગુરુજીની સાથે એક ડગલું પણ ચલાઈ જાય ને તો એ રેસ જીતાઈ ગઈ કહેવાય. એટલે આટલું બોલવાનો અવસર મળ્યો, ધન્યવાદ, નમો નમઃ. ધન્યવાદ મહોદયાનામ. સંપ્રતિ દ્વિતીય મુખ્ય વ્યાખ્યાન પ્રદાતું શ્રી ડોક્ટર કમલેશકુમાર ચોક્સી મહોદય પ્રાર્થયામી યત વેદમાં પરિવારની સંકલ્પના ઇતિ વિષય અસ્માન પ્રબોધયંતુ.
હલો 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 यतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो अभयं नः पशुभ्यः। अद्य अस्मिन् आनंदप्रदे कार्यक्रमे उपस्थितानां सर्वेषां श्रोतुम् आगतानां अतिथिनां हार्दिकं स्वागतं वर्तते। मत्कृतेपि अयम् आनन्दस्य अवसरः। यद्यपि पूर्वं द्विवारं प्राप्तं परन्तु दुर्भाग्यवशात् भवतां दर्शनस्य अवसरः मया न प्राप्तः। सम्भवति सम्भवेत् पुण्यानि अल्पयांसि आसन् इति। नहीं नहीं मदीयानी अधुना पुण्यानाम उदयवशात् भवतां सर्वेषां दर्शनं संजातं वर्तते। हूँ जाणू छू के बोलवानू मारे गुजराती में छे, पण मारे प्रेरणा भी आपवानी छे के संस्कृत में बोलिए तो भी कहीं वांधो नथी अथवा सांभळीए तो वांधो नथी। આમ તો આ કાર્યક્રમ રસાસ્વાદનો છે, એટલે કે જમણવારનો છે, એમાં પછી શાસ્ત્રાર્થ આવે, ધર્મોપદેશ આવે તો કોને ગમે? જુદી જુદી પરિસ્થિતિમાં કથા કરવાનું લોકોએ આયોજન કર્યું અને કોકે પાણી ઉપર, કોકે વિમાનમાં, કોકે બગીચામાં કથાઓ કરી, પણ આપે એ નહીં સાંભળ્યું હોય કે જમણવારમાં કોઈએ કથા કરી હોય, કારણ કે શક્ય નથી, લોકો જમવામાં વધારે મશગુલ રહે, કથા કોણ સાંભળે? પછી ક્યારેક આવો પ્રયોગ બી થવો જોઈએ કે જમણવારમાં કથા, ત્યાં સ્પર્ધા ચાલે કે જમવામાં વધારે રસ છે કે કથામાં વધારે રસ છે, જય એનો થવાનો છે જે વધારે રસ પીરસી શકે। તો કદાચ જમણવારની અંદર બી કથા કરી હોય ને તો ભરેલી થાળી એવી ને એવી જ રહે, જમવાનું છોડીને પણ માણસ કથા શ્રવણમાં પ્રવૃત્ત થાય। તો રસનો આસ્વાદ જ્યાં થતો હોય તેનો વિજય થતો હોય છે, એ હું આપને એટલા માટે કહી રહ્યો છું કે એમાંથી મેં પ્રેરણા લીધી છે કે મારે રસાસ્વાદ કરાવવો છે, શાસ્ત્રાર્થ નથી કરવો। પણ રસાસ્વાદના બી જુદા જુદા તરીકાઓ છે। જમવાની વાત આવી એટલે એક રસાસ્વાદ તો હું તમને હવે પછીના ભવિષ્ય માટે શીખવી દઉં, રોટલી શાકની સાથે ઘણીવાર ખાધી આપણે, પણ કદાચ આપણે ટ્રાય નથી કર્યો કે ભજીયા સાથે રોટલી ખાઈએ, કટલેટ સાથે રોટલી ખાઈએ। આજકાલ લીલવાની મોસમ છે તો લીલવાની કચોરી સાથે પૂરી ખાવી અથવા લીલવાની કચોરી સાથે રોટલી ખાવી એવો બી એકવાર ઉપક્રમ કરવા જેવો છે। એ એટલા માટે પાપડ સાથે બી રોટલી ખાવાનો ઉપક્રમ કરવા જેવો છે, કારણ એ છે કે જમવાની દરેક વસ્તુમાં છેવટે રસ તો પડ્યો જ છે। એટલે શ્રીખંડપુરીનું મેચિંગ છે ને બહુ પ્રસિદ્ધ છે, પણ લીલવાની કચોરી અને પૂરી, માઈક બદલી દો, બરાબર છે, લીલવાની કચોરી અને પૂરી બુદ્ધિમાન માણસો સાથે નથી ખાતા, પાછો તર્ક કરે કે લીલવાની કચોરી ઉપર બી પૂરી તો છે જ ને, ફરી પાછી પૂરી શું કામ કરવાની,
પણ તર્ક છોડીને તમે ટેસ્ટ કરશો ને તો લાગશે કે આજ કંઈક નવું ખાધ્યું. ભલે નવું ના હોય, લીલવાની કચોરી બી નવી નથી અને પૂરી બી નવી નથી. તો રસનો આસ્વાદ આપણને જ્યાંથી બી મળે, જે રીતે બી મળે, જે વસ્તુના સંયોજનથી મળે, રસ મહત્વનો છે. તો આજે આપણે પરિવારની સંકલ્પના જોઈશું વેદમાં કેવી રીતે છે. પણ આપણું લક્ષ્ય તો શું છે? રસનો આસ્વાદ કરવાનો છે. એ રસનો આસ્વાદ કેવી રીતે થાય છે એનું મેકેનિઝમ મારે આપને નથી સંભળાવવું, પણ આપણે સીધો એનો અનુભવ જ કરીએ. સૌથી પહેલા તો પરિવાર શબ્દના રસનો અનુભવ કરવો જોઈએ. પરિવાર કોને કહેવાય? પણ પરિવાર સુધી પહોંચતા પહેલા કેટલીક મહત્વની વાતો આપણે સમજી લેવી જોઈએ. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, એમાં સૌથી પહેલું શું આપ્યું છે? તેનું નામ છે જીવન. ભગવાને આપેલી વસ્તુનું સૂચિકરણ આપણે નથી કરતા, પણ સૂચિકરણ કરવા બેસો તો સૌથી પહેલા શું લખવું પડે? જીવન. આમ કેટલાક માતૃભક્તો હોય તો કહી દે માતા પહેલાં આપી છે ભગવાને, પિતૃભક્તો હોય તો પિતા કહે, પણ માતા પિતા ભી પછી મળે. પહેલાં તો કોની સંકલ્પના થાય? જીવનની. આપણને જે જીવન મળ્યું છે એ જીવનની આગળ એક વિશેષણ છે, માનવ જીવન. દુનિયાની દરેક વસ્તુને જીવન મળ્યું છે. આપણે જે ખુરશી ઉપર બેઠા ને એને બી જીવન મળ્યું છે. આપણને જે જીવન મળ્યું છે એ માનવ જીવન છે. અને ત્રીજી વાત, માનવ જીવન ત્રણ પ્રકારનું છે. એ ત્રણ પ્રકારમાં શું શું છે? એક વ્યક્તિગત જીવન છે, બીજું પારિવારિક જીવન છે, અને ત્રીજું સામાજિક જીવન છે. મનુષ્ય જીવનને પૂરેપૂરો માણવું, મનુષ્ય જીવનને પૂરેપૂરું માણવું હોય, મનુષ્ય જીવનના રસનો પૂરેપૂરો આસ્વાદ લેવો હોય તો વ્યક્તિગત જીવન બી જીવવું પડે, પારિવારિક જીવન બી જીવવું પડે, અને સામાજિક જીવન બી જીવવું પડે. તો પૂરી ડીશ ચાખી એમ કહેવાય, પૂરો રસાસ્વાદ લીધો એમ કહેવાય. હવે આમાંથી વ્યક્તિગત જીવનની વાત આજે નથી કરવાની, આપણે સામાજિક જીવનની વાત નથી કરવાની. વચ્ચે આપણે બેઠા છીએ પારિવારિક જીવન. પણ પારિવારિક જીવન પરિવારની ઓળખ વગર તો શક્ય બનવાનું નથી. એટલે સૌથી પહેલા તો પરિવાર શબ્દને આપણે સમજીએ. પરિવાર એટલે શું? સંસ્કૃતમાં પરિવાર શબ્દ જે બન્યો છે ને એમાં પરિ ઉપસર્ગ છે અને એની સાથે જોડાયેલો શબ્દ છે વાર. પરિનો અર્થ છે ચારે બાજુથી, અને વારનો અર્થ શું છે? આવરી લેવું, ઢાંકી દેવું. ચારે બાજુથી ઢાંકી દેવા માટેનું જે સાધન હોય ને એને પરિવાર કહેવાય. આજકાલ કેટલાક બહેનો એક્ટિવા ચલાવતા પહેલા પોતાના ચહેરાને ઢાંકી દે છે. સેનાથી ઢાંકે છે? દુપટ્ટાથી. એ દુપટ્ટાને બી પરિવાર કહેવાય. દૂધની અંદર કંઈ કચરો ના પડી જાય, માખી ના પડી જાય, એટલા માટે એના ઉપર ઢાંકણું બી ઢાંકીએ, એ ઢાંકણાને બી શું કહેવાય? પરિવાર. પરિવારનો એક બીજો અર્થ છે ચારે બાજુથી ઘેરાયેલું. આજે હું પરિવારની વચ્ચે છું, ચારે બાજુથી ઘેરાયેલો છું. એમાં ખુરશી બી આવી ગઈ, શ્રોતાઓ બી આવી ગયા, આ લેપટોપ બી આવી ગયું. એટલે ચારે બાજુથી ઘેરાયેલો હું છું, તો જે વસ્તુઓથી હું ઘેરાયેલો છું એ બધી વસ્તુને બી શું કહેવાય? પરિવાર. એક ઓર સમજ આપણે કેળવીએ.
કે આપણે મોજા પહેરીએ, કપડાં પહેરીએ, ઘડિયાળ પહેરીએ, ચશ્મા પહેરીએ, આ બધો બી એક પરિવાર છે, કારણ કે આપણને ઢાંકીને રાખે છે. અને ઢાંકણું શું કામ કરે છે એ મારે કહેવાની જરૂર નથી. દૂધની તપેલી ઉપર ઢાંકણું શેના માટે રાખ્યું? આપણે દૂધ બગડે નહીં એટલા માટે. બહેનો એક્ટિવા ઉપર બેસતા પહેલા ચહેરાને શા માટે ઢાંકી દે છે? દુપટ્ટા રૂપી પરિવારનું સ્મરણ શા માટે કરે છે? એટલા માટે કે ચહેરાને કોઈ નુકસાન થાય નહીં. આ બધા જે વ્યવહારો છે એ વ્યવહાર ઉપરથી પરિવારની સંકલ્પના કરવાની છે. સમય જતા જેને અત્યારે આપણે કુટુંબ કહીએ છીએ, અંગ્રેજીમાં જેને ફેમિલી કહીએ છીએ, એ માટે પરિવાર શબ્દ આવ્યો. વેદમાં પરિવાર શબ્દ છે જ નહીં, પરંતુ પરિ ઉપસર્ગ પૂર્વક વૃ ધાતુનો પ્રયોગ તો છે જ. કેટલાક પાશ્ચાત્ય લોકો અને આધુનિક વિચારસરણીવાળા લોકો વેદમાં પરિવાર શબ્દ નથી એટલે એવું જાહેર કરે છે કે વેદમાં પરિવારની સંકલ્પના છે જ નહીં. કોક યજમાનને ત્યાં જમવા ગયા હોઈએ તો શાક ખૂટી ગયું હોય તો ના હોય થાળીમાં, પણ કટલેસ છે એ શાક નથી, લીલવાની કચોરી એ શાક નથી. તો તમે બહાર જઈને એવો અપયશ ના ફેલાવો કે આજે જમવામાં શાક જ નહોતું. શાકમાં જે પદાર્થો વપરાય છે એ જ પદાર્થો કટલેસમાં પડ્યા છે, એ જ પદાર્થો કચોરીમાં પડ્યા છે. સારું તો ત્યારે થાય જ્યારે મનમાં એ વિચારો કે આજના યજમાને નવી રેસીપી લાગુ કરી છે, કે મારે મહેમાનોને શાક નથી ખવડાવવું, શાક તો બધા ખવડાવે છે, હું એક એવી રસોઈ પીરસું જેની અંદર શાક ના હોય પણ શાકનો વિકલ્પ હોય અને બધા એ વિકલ્પને પહેલી વાર અજમાવે અને એક યાદગાર પ્રસંગ તરીકે એને યાદ રાખે કે આજે આપણે જમ્યા તે જમવામાં શાક નહોતું પણ છતાં બી જમવામાં મજા આવી ગઈ. તો વેદની અંદર જરૂરી નથી કે બધા શબ્દો હોય. અત્યારના જમાનામાં જે શબ્દો વપરાય છે એ બધા શબ્દો એ જ રૂપમાં વપરાય હોય, પણ જે ખ્યાલ છે, જે કોન્સેપ્ટ છે, જે ભાવ છે, એ ભાવને વેદમાંથી આપણે વીણવો પડે તો જ આપણે વેદને સમજી શકીએ અને થોડા નીચે ઉતરીએ તો સંસ્કૃત સાહિત્યને બી સમજી શકીએ. રઘુવંશની અંદર પરિવાર શબ્દ આવ્યો છે, પણ એ પરિવારનો અર્થ છે કન્યાને વિદાય કરતી વખતે જે પાલખી હોય ને, અને એ પાલખીમાં આગળ પાછળ ડાબી જમણી ચાર માણસો ઉચકનારા હોય પાલખીને, તો પરિવારથી શોભી રહેલી કન્યા એવો પ્રયોગ છે ત્યાં. તો ત્યાં પરિવારનો મિનિંગ શું છે? માતા પિતા નહીં, ભાઈ બહેન નહીં, પેલા પાલખી ઉપાડનારા જે ચાર જણા છે ને એનો મતલબ છે. હવે એ જોઈને હું તમારી સામે વ્યાખ્યાન આપું કે હું સંસ્કૃતનો પ્રોફેસર છું, રઘુવંશની અંદર પરિવારની ભાવના જ નહોતી, કારણ કે ત્યાં તો પરિવાર હતો એટલે શું હતું? પાલખી ઉપાડનારા ચાર માણસો છે ને એનો એ પરિવાર હતા. તો એમાં રઘુવંશની ઉણપ નથી, ઉણપ મારી છે. તો જુઓ, વેદ અને સંસ્કૃત સાહિત્યને સમજવા માટે, જાણવા માટે આપણે એ જમાનામાં જવું જોઈએ. જો એ જમાનો આપણા નજરમાં ન હોય તો આક્ષેપો કરવા માટેનો ઘણો બધો અવસર આપણને મળી શકે છે. ખેર, આપણે આપણા મૂળ વિષય ઉપર આવીએ. પરિવારનો એક અર્થ તલવારનું મ્યાન બી છે. મ્યાન શું કરે છે? તલવારને જાળવી રાખે છે, સુરક્ષા પ્રદાન કરે છે, ઢાંકી રાખે છે. પરિવારનો બીજો અર્થ ઢાંકણું બી છે, ઢાંકવા માટેનું સાધન બી છે.
ગટર ઉપરનું ઢાંકણું બી પરિવાર છે, અને એ પરિવારને લીધે શું શું સિદ્ધ થતું હોય છે એ બધી કલ્પનાઓ આપ કરી લેજો. અને ઘેરવું, વીંટવું કે ઢાંકવું એ બી પરિવાર છે. ખેર, અત્યારે પરિવારનો અર્થ આપણે કુટુંબ લઈએ છીએ. એક ઘરની અંદર માતા પિતા ભાઈ બહેન રહેતા હોય એને આપણે પરિવાર સમજીએ છીએ, કંઈ વાંધો નહીં. પણ માણસની સંગઠિત હાજરીનું નામ પરિવાર છે કે ઘરના સાધનોનું નામ પરિવાર છે? મ્યુનિસિપલ કોર્પોરેશનના વેલ્યુઅર આવે ને ટેક્સ માટે, તે ઘરમાં ફરીને જોડે કે અહીં રસોઈ ઘર છે કે નહીં, જાજરૂ બાથરૂમ છે કે નહીં, સુવાનો રૂમ છે કે નહીં, એ બધું દેખાય તો એ રેસિડેન્ટ તરીકે માર્ક કરે. અને રસોડું દેખાય જ નહીં, સુવાનો ઓરડો દેખાય જ નહીં, ટેબલ ખુરશી દેખાય, એક પુસ્તકાલય દેખાય પ્રોફેસરના ઘરમાં, તો કે આ તો ઘર નથી, આ તો ઓફિસ છે. એટલે રેસિડેન્ટની જગ્યાએ ઓફિસ કરે અને પછી ટેક્સ બમણો આવે. આ સેના ઉપરથી વ્યવહાર નક્કી થયો છે? પરિવારની સંકલ્પના એ છે કે ઘરમાં રસોડું હોય, સુવાનો ઓરડો હોય. પણ જુઓ, વેદ ભગવાન પરિવારની સંકલ્પના બહુ સુંદર રીતે આપે છે. એ માટે એક વાક્ય આજે બધાએ ઉપહાર તરીકે લઈ જવાનું છે. આ બહુ પ્રસિદ્ધ મંત્ર છે જે આશીર્વાદ આપવા માટે વપરાતો હોય છે. આ મંત્રની અંદર શું કહ્યું છે આપણે પછી જોઈશું, પણ લીલાક્ષરે જે શબ્દો દેખાય છે ને એ પરિવારની ડેફિનેશન છે, પરિવારનું સ્વરૂપ છે, પરિવારનું લક્ષણ છે. પુત્રાસો યત્ર પિતરો ભવંતી ઇક્વલ ટુ પરિવાર. માનીય શાહ સાહેબ, એની પરિવાર એટલે શું? કે પુત્ર જ્યાં પિતા બને, પુત્રને જ્યાં પિતા બનવાનો અવસર આવે એનું નામ પરિવાર છે. ભલે દુકાન હોય, ભલે આશ્રમ હોય, ભલે મંદિર હોય, ભલે ઝૂંપડી હોય, કે ભલે ખેતરનો ખુલ્લો પ્લોટ હોય, પણ જે લોકોની વચ્ચે પુત્રને પિતા બનવાનો અવસર પ્રાપ્ત થાય એને શું કહેવાય? પરિવાર. પરિવારનો આના કરતા મોટો કોન્સેપ્ટ શક્ય જ નથી. અને કેવલ માત્ર વેદના આ વચનમાં પરિવારની જવાબદારીઓ બી આવી ગઈ, પરિવારના કામ કરવાની પરંપરા બી આવી ગઈ, જીવન જીવવા માટેનો નકશો બી આવી ગયો. દીકરો 24 વર્ષનો થાય અને એના લગ્ન કરી દઈએ એટલે પિતા નથી બનતો. એ જન્મે ત્યારથી એને એવી શિક્ષા આપવાની હોય છે, કારણ કે એને શું બનાવવાનો છે? આપણે પિતા બનાવવાનો છે. તો પિતા બનાવવાની ટ્રેનિંગ એક દિવસમાં નથી અપાતી. માતા પિતા બાળકનો ઉછેર કરે છે કે બાલિકાનો ઉછેર કરે છે, એમાં કેન્દ્રમાં શું રહેલું છે? કે મારે આ સંતાનને કાં તો પિતા બનાવવાના છે. પુરુષ સંતાન હોય તો પછી આપ એવું નહીં કહેતા કે માતા માટે તો લખ્યું નથી. સંસ્કૃતનો એ સ્વભાવ છે કે પુલ્લિંગમાં વર્ણન કરે તો સ્ત્રીલિંગ બી આવી જાય. તો દીકરીને માતા બનાવવાનો જે અવસર મળતો હોય એનું નામ બી પરિવાર છે. એટલે વારંવાર હું દીકરો અને દીકરી બે રિપીટ નહીં કરીશ. એકલા આ સ્વરૂપમાં કેટલાય પ્રશ્નોનો ઉત્તર મળી ગયો આપણને. જો સંતાનને જન્મ ન આપવો હોય અને વિવાહ કરીને પતિ પત્ની એકલા ઘરમાં રહેતા હોય તો એને પરિવાર ના કહેવાય, કારણ કે એ પરિવારની અંદર બધું જ હોવા છતાં રસોડું હોય, આવેલા મહેમાનોનો સ્વાગત સત્કાર થતો હોય, કથાઓ બી થતી હોય, યજ્ઞ યાગાદિ ક્રિયા બી થતી હોય, પણ પુત્રને પિતા બનાવવાનો અવસર મળવાનો નથી એટલે એને પરિવાર ન કહેવાય. અને રખેને કોઈને ભગવાને સંતાન ન આપ્યું હોય, પણ કોઈ અનાથને, કોઈ પાડોશીમાં વસતા બાળકને પોતાનો સ્વીકાર કરીને એને બી પિતા સુધી પહોંચાડવા માટેની આહુતિ દંપતી આપતા હોય
તો ની સંતાન હોવા છતાં બી એ ઘર શું કહેવાય? પરિવાર કહેવાય. જો આ પરિવારનો જ રસાસ્વાદ કરાવો ને તો પછી અહીં જ આપણે ઊભા રહીશું. હજુ તો આપણે ઘણું આગળ વધવાનું છે. મારે કેવલ એક દિશા બતાવવી છે, એક થોડું થોડું વિચારોનું આચમન કરાવવાનું છે, અને સમગ્ર પરિવાર વેદની અંદર કેવી રીતે ગોઠવાયેલો છે એનું એક અદ્ભુત દૃશ્ય આપના ચર્મચક્ષુઓથી મારે બતાવવાનું છે, અને મનઃ ચક્ષુમાં એને કાયમી રીતે ફોટો કરીને મઢી આપવાનું છે. તો આટલી જ વસ્તુ આપણે યાદ રાખીશું કે પુત્રને જ્યાં પિતા થવાનો અવસર મળે એનું નામ પરિવાર છે. અર્થઘટન માટે હું નથી જતો. હવે જો પુત્રને પિતા તરીકે પિતા બનવાનો અવસર મળવાનો હોય એને પરિવાર કહેવાતું હોય તો પરિવારમાં સદસ્યોની સંખ્યા કેટલી થાય? આજકાલ તો એક સૂત્ર ચાલે છે, હમ દો હમારે દો. હવે તો પાછું એક. કદી આપણે આ દૃષ્ટિ વિચારતા નથી. જે મંત્રની અંદર પુત્રને પિતા થવાનો અવસર મળે છે એને પરિવાર કહેવાય એવા વચનો આપણે જોયા ને, એ મંત્રમાં એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે અમને જન્મ આપતી વખતે અમારું 100 વર્ષનું આયુષ્ય નક્કી કર્યું, અને એ 100 વર્ષના આયુષ્યમાં એક જરાવસ્થા બી છે, અમે ત્યાં સુધી પહોંચીશું ત્યાં સુધી પુત્ર પિતા બની જશે, વચ્ચે કૃપા કરીને અમને ડિસ્ટર્બ કરતા નહીં, તમારા એજન્ટ મોકલીને અહીંથી ટ્રાન્સફર કરાવતા નહીં. એવી સરસ પ્રાર્થના આની અંદર છે. અને આપણે પિતરમ પુત્રમ પૌત્રમ પિતામહમ, પિતા છે, પુત્ર છે, પૌત્ર છે, અને પિતામહ છે. આ શબ્દોનો અર્થ મારે નથી કહેવો, ગણિતથી આપણે વાત કરીએ. કેટલા વર્ષનું આયુષ્ય ભગવાને આપણને આપ્યું છે? 100 વર્ષનું. તો ઘરની અંદર ઓછામાં ઓછા 4 દુ 8 સદસ્યો તો હોવા જ જોઈએ. કેટલા? 4 દુ 8. આમ તો 4 જ હોય, પણ એવું કોઈ ઘર દેખાય નહીં કે જેમાં પુરુષ વર્ગ જ હોય. તો 4 પુરુષ વર્ગ અને 4 સ્ત્રી વર્ગ, એટલે પરિવારના સદસ્યોની સંખ્યા કેટલી થઈ? 8. વૈદિક દૃષ્ટિએ, ભારતીય દૃષ્ટિએ, અને વૈદિક બી કાઢી નાખો ભારતીય બી કાઢી નાખો, માનવીય દૃષ્ટિએ પરિવારની અંદર સદસ્યોની સંખ્યા કેટલી હોય? 8. કેમ? 100 વર્ષનું આયુષ્ય આપ્યું આપણને, ભગવાનને પ્રાર્થના બી કરી કે અમને 100 વર્ષ જીવાડજો. એ 100 વર્ષ ક્યારે પૂરા થાય? આપણે કલ્પના કરીએ કે 2 વર્ષનું બાળક છે એક ઘરની અંદર, એના પિતાજીની ઉંમર કેટલી હોય અંદાજે? 25-30 સુધી હોય. 30 વર્ષનો જે પિતા છે એના પિતાજીની ઉંમર કેટલી હોય? 60 કે 65 હોય. 70 માની લો. તો 70 વર્ષના જે દાદા છે ને એના પિતાજીની ઉંમર કેટલી હોય? 98-99 સુધી પહોંચ્યા હોય, એની 100ની આસપાસ હોય. તો 100 વર્ષ સુધી માણસે જીવવું હોય તો ઓટોમેટિકલી જીવનના 25-26-27-30 વર્ષની ઉંમરે બાળક થઈ જાય. પછી એ 60 વર્ષનો પહોંચે 55-60માં, ત્યાં સુધી પુત્રને ત્યાં પુત્ર બી થઈ જાય, અને 98-99 વર્ષમાં જીવન ચાલતું હોય ત્યારે એના ત્યાં 4થી પેઢી બી હોય. એટલે મારી એક સલાહ છે કે પરિવારમાં જો 2 જ સંખ્યા રાખવી હોય આપણે, અમે 2 અને અમારા 2, તો ભગવાનને 100 વર્ષ જીવવા માટેની પ્રાર્થના નહીં કરવાની, તો ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ 50 વર્ષ જીવાડજે. કારણ કે 50 વર્ષનું મનુષ્યનું જીવન હોય ને તો જ કુટુંબની અંદર 2 સંખ્યા શક્ય છે. તો પછી માતા પિતા હોય અને દીકરો દીકરી હોય,
પણ જો 100 વર્ષ જીવવું હોય તો કુટુંબની અંદર સંખ્યા કેટલી રાખવી પડે? 8ની. આજે બી આપણા ભારતની અંદર ભલે જુદા રહેતા હોય પણ 90 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ દેખાય ને તેને પૂછજો કે તમારા ઘરમાં સદસ્યોની સંખ્યા કેટલી છે, તો ઓટોમેટિકલી 4 × 2 = 8 તો થવાની છે. તો મનુષ્યનું જીવન જો 100 વર્ષનું હોય તો એના કુટુંબમાં સદસ્યોની સંખ્યા બી કેટલી થાય? 4ની થાય, 4 × 2 = 8ની થાય. આના કરતા વધારે તર્ક હું શું આપું? તો વેદના મંત્રોમાં પ્રાર્થના કરી કે હું બી ઘરમાં રહું, મારો પુત્ર બી હોય, એ પુત્રનો પુત્ર બી હોય અને એ પુત્રનો બી પુત્ર હોય, 3 દીકરાઓને પિતા થવાનો અવસર મળે તો એવા આત્માના જીવનનું આયુષ્ય કેટલું હોય? 100 વર્ષ. એટલે એક જ વ્યક્તિને પિતા બનાવવાનો સંકલ્પ નથી પરિવારમાં, એકને તો બનાવ્યો, બીજાને બી બનાવ્યો અને ત્રીજે બહુવચન થઈ ગયું, એટલે હવે જિંદગી આપણી પૂરી થઈ ગઈ. એક વાર શાંતિ, બીજી વાર શાંતિ, ત્રીજી વાર શાંતિ અને પછી સમાપ્તિ. એક પુત્રને પિતા બનાવ્યો, એ પુત્રના પુત્રને બી પિતા બનાવ્યો અને એ પુત્રના પુત્રને બી પિતા બનાવ્યો, એટલે જીવનની શાંતિ પૂરી. વેદના મંત્રનો રસાસ્વાદ, જીવેમ શરદઃ શતમ વેદના, એ પ્રાર્થનાનો રસાસ્વાદ આ છે. બાકી એને મોઢામાં મૂકીને તમે મમરાવશો ને તો કેવલ માત્ર આટલો જ રસ નીકળશે કે આપણે 100 વર્ષ જીવવાનું છે. પણ એમાંથી એક રસ એવો બી નીકળી રહ્યો છે જે કુટુંબના સદસ્યોની સંખ્યા બી બતાવે છે. પિતાના કર્તવ્યની સંકલ્પના શું છે? એક જ શબ્દથી એ કહેવાની છે. અને માતાના કર્તવ્યની સંકલ્પના શું છે વેદની? આ કેવલ વેદની વાત નથી, આ માનવ સમાજની વાત છે. માતા અને પિતાએ શું કરવાનું? તો બીજી કોઈ ટેક્સ્ટ યાદ રાખવાની જરૂર નથી, આમાં એક ક્રિયાપદ વપરાયું છે, આભર. વેદ મંત્રના વ્યાખ્યાન માટે જઈશું તો આવો વિશાળ વિષય કવર નહીં થાય, પણ એના એક એક શબ્દને આપણે જોઈશું. આ ભરનો મતલબ છે ચારે બાજુથી ભરી દો. પિતાનું એકમાત્ર કર્તવ્ય છે સંતાનો માટે કે એને ચારે બાજુથી ભરી દો. શેનાથી ભરવાનું? તો ભરવાની 2 આઈટમો છે. એક આઈટમની જવાબદારી પિતાની, એક વસ્તુની જવાબદારી પિતાની અને બીજી વસ્તુની જવાબદારી કોની? માતાની. તમ જાતમ તરુણમ પીપરતી માતા. આ પીપરતી ક્રિયાપદનો અર્થ પૂર્ણ કરવાનું, ભરવાનું, એ બી એ જ અર્થ છે. ત્યાં આ પ્લસ ભર્યું ધાતુ છે, ચારે બાજુથી ભરવું, અને અહીં પીપરતી એવું ક્રિયાપદ છે. પીપરતીનો બી અર્થ શું છે? પૂર્ણ કરવું, પ્રી પૂર્ણે. માતાનું એકમાત્ર કાર્ય સંતાનને ભરવા, સંતાનમાં ભરવાનું છે અને પિતાનું કામ પણ સંતાનમાં ભરવાનું છે. અત્યારે તો આવું દૃશ્ય દેખાતું નથી, પણ આજથી 25-30 વર્ષ પહેલાં જ્યારે હું બી સ્કૂલમાં ભણવા જતો, રિસેસ પડે ને એટલે માતાજી ખિસ્સામાં સિંગચણા ભરી આપે, તો સિંગચણા ભરવાનું કામ કોનું? માતાજીનું. અને વાપરવાનું કામ કોનું? પુત્રનું. આજકાલ ઉલટું થઈ ગયું છે, ખિસ્સામાં સિંગચણા પુત્ર પોતે ભરે અને મમ્મી પપ્પા દૂરથી જુએ કે આને શરદી બહુ થઈ ગઈ છે, સિંગ બહુ ખવડાવાય નહીં, ઉધરસ થઈ જશે, એટલે દીકરાએ પોતે ભરેલા ખિસ્સામાંથી સિંગ કાઢી લે અને પોતે વાપરવા માંડે. માનવ સમાજ જેને આપણે ગર્વથી વૈદિક સમાજ કહીએ છીએ એમાં પિતા માતાનું કામ ખાલી વાસણોને ભરવાનું છે. પિતા માતાનું, જ્યારે પિતા માતા બની જાય ત્યારે એમને એકમાત્ર શું કરવાનું છે? ખાલી વાસણોને ભરવાના છે. કોના ખાલી વાસણો?
સંતાનના, પુત્રના, પુત્રીના, કઈ કઈ વસ્તુથી ભરવાનું છે? તો પિતાએ પદાર્થોથી એને ભરવાનો છે. પિતાએ સેનાથી? પદાર્થોથી. સિંગચણા, રૂમાલ, એની સ્કૂલ ફી. અને માતાએ સેનાથી ભરવાનો છે? ગુણોથી, વિદ્યાથી, સંસ્કારથી. સંતાનનું કામ ખિસ્સા ભરવાનું નથી. જો સંતાન પોતાના ખાલી વાસણોને ભરવા બેસે ને તો બાળમજૂરી આવે. આપણે ત્યાં બાળમજૂરી નથી, આપણે ત્યાં તો માતા પિતાનું કામ શું છે? પાત્રોને ભરવાનું. કોના માટે? પોતાના માટે નહીં, સંતાનો માટે. તો કેટલાક બુદ્ધિમાનો, અહીં તો શાંત વાતાવરણ છે એટલે વાંધો નથી, નહીં તો બે ચાર વ્યક્તિ ઉભા બી થઈ ગયા હોય કે આપણે માતા પિતા એટલા માટે જ બનવાનું કે ભર ભર કરવાનું. પછી કેટલાક ઉપમાઓ બી આપે કે શું આપણે બળદ છીએ તો બધું ખેંચખેંચ કરવાનું. પણ જુઓ સામાજિક વ્યવસ્થા, હું આજે પિતા છું પણ કોકનો પુત્ર બી છું ને. હું જ્યારે પુત્ર હતો ત્યારે મારા માતા પિતાએ થાળી, વાટકો, તિજોરી, ઘર એ બધું ભરી આવ્યું. અને ભરેલા એ પદાર્થો મેં વાપર્યા. ક્યાં સુધી વાપર્યા? જ્યાં સુધી હું પુત્ર હતો. હવે હું પિતા થયો છું તો વાપરવાનું બંધ. હવે મારો બિઝનેસ શું શરૂ થયો? હવે મારો શું વેપાર શરૂ થયો? મારા સંતાનો માટે હું વાસણ ભરી રાખું. પિતા ભરે અને પુત્ર વાપરે, આ એક નાનકડી વ્યવસ્થા છે. કોની આ વ્યવસ્થા છે? માનવ સમાજની વ્યવસ્થા છે, વેદની વ્યવસ્થા નથી. આખી પૃથ્વી ઉપર ઘરની પરિકલ્પના આપણે કરવી હોય, કુટુંબની પરિકલ્પના કરવી હોય તો કમાવા કોણ જાય? માતા પિતા. અને ખર્ચો કોના ઉપર થાય? સંતાનો ઉપર. એને તમે શબ્દો ગમે તે આપો, એનું વર્ણન ગમે તે રીતે કરો. કેટલાક લોકો પશ્ચિમી સંસ્કૃતિની બહુ ગાથા ગાતા હોય છે કે પરદેશમાં તો છોકરાઓ કમાએ બી પોતે અને ભણે બી પોતે. વાંધો નથી, પણ પરિવારને જો તમે કેન્દ્રમાં રાખતા હો, પરિવારની સંસ્કૃતિ તમે સ્વીકારી હોય તો દીકરાને કમાવા માટે મહેનત કરવાની જરૂર નથી. શું ભણતો દીકરો નોકરી કરતો હોય અને પોતાની ફીના પૈસા ઉભા કરતો હોય તો એ બાળમજૂરી ના કહેવાય? એને આપણે ટેકનિકલી બાળમજૂરી નથી કહેતા, પણ છેવટે તો શું છે? એ મજૂરી કરીને ભલે લાઇબ્રેરીમાં નોકરી કરતો હોય, કેન્ટીનમાં નોકરી કરતો હોય કે ગમે તેવી સારી જોબ કરતો હોય, પણ એના જીવનની શક્તિઓ રોકાઈ રહી છે. એ બધી શક્તિઓ જો ભણવામાં જ કેન્દ્રિત થાય તો એની કેટલી મોટી પ્રગતિ થઈ શકે. તો વેદની દ્રષ્ટિએ માતા પિતાનું કામ સંતાનોના ખિસ્સા ભરવાનું છે, ઘર ભરવાનું છે. અને સંતાનોનું કામ શું છે? માત્ર ને માત્ર ખર્ચો કરવાનું છે. અને દરેક માણસને જન્મની સાથે પિતા બનવાનો, પુત્ર બનવાનો અવસર પહેલા મળે છે. એટલે મનુષ્ય જીવનનું સૌભાગ્ય શું છે? પૂર્વજોએ ભરેલા વાસણોને ખાલી કરવાનું સૌભાગ્ય પહેલા મળ્યું છે આપણને. અને પછી આપણી જવાબદારી ઊભી થઈ છે કે જે વાસણો આપણે ખાલી કર્યા એ વાસણો આપણે ભરીએ. તો પરાપૂર્વથી એ પરંપરા ચાલે છે. રાજા દશરથે વાસણો ભર્યા, એ વાપર્યા રામચંદ્રજીએ અને લક્ષ્મણજીએ. રામચંદ્ર અને લક્ષ્મણજીએ કેટલાક પાત્રો ભર્યા, એ વાપર્યા લવ અને કુશે. અને એ જ પરંપરા આજે બી તમારે ને મારી પાસે આવી છે. આપ સૌ વેદની વાત જવા દો, પોતાના જીવનને જ જુઓ કે આપણે શું કર્યું છે. પુત્ર તરીકે આપણે હતા, જન્મ્યા આપણે ત્યારે માતા પિતાએ ભેગી કરેલી સામગ્રી આપણે વાપરી જ છે. અર્નિંગ કરવાની શરૂઆત તો જ્યારે આપણે પિતા થવાની તૈયારી કરી. વૈદિક સમાજ વ્યવસ્થા પ્રમાણે કહીએ તો સમાવર્તન સંસ્કાર પૂરો થઈ ગયો, હવે ગૃહસ્થમાં જવાનું છે, ઘરમાં કુળવધુને લાવવાની છે, એ વખતથી પછી વાસણો ભરવાની શરૂઆત થાય. તો પિતા અને માતાનું એક જ કર્તવ્ય છે, ભરવાનું.
અને એ બી બે ડિવિઝનમાં વેચાઈ ગયું, અને પછી ધીરે ધીરે સંતાન મોટું થાય ને તો માતાજી બી ક્યારેક પદાર્થોથી ભરે અને પિતાજી બી ક્યારેક સંસ્કારોથી ભરે, પણ સંતાનને ડાભા અને જમણા ખિસ્સાને ભરવાનું છે, પદાર્થોથી બી ભરવાનું છે અને શિક્ષા વિદ્યા સંસ્કારોથી બી ભરવાનું છે. જો એક જ ખિસ્સું ભરશો તો પણ એ પરિવાર નહીં કહેવાય, બે ખિસ્સા ભરવા જોઈએ. કમનસીબે આજે પૈસાથી ખિસ્સું ભરનારા લોકો બહુ છે માતા પિતા, પણ બીજા ખિસ્સાની અંદર કાણા પડેલા છે, એટલે ક્યારેક ભરવાનો પ્રયત્ન થાય છે ને તો બી નીકળી જાય છે. એટલા માટે પરિવાર પરિવાર ન રહીને, પરિવાર સુખનું કારણ ન રહીને પરિવાર દુઃખનું કારણ બનતું હોય છે. પિતા અને પુત્રના સંદર્ભ સંબંધની શું પરિકલ્પના છે વેદમાં? આનાથી મોટી કોઈ પરિકલ્પના હોય નહીં, અને આવી કેવળ પિતા પુત્ર વચ્ચે નથી, ઘણી બધી જગ્યાએ વેદે આ વચનો કહ્યા છે. પ્રાણઃ પ્રજા અનુવસ્તે પિતા પુત્રમિવ પ્રિયમ. કોઈ પણ પ્રાણીને પોતાનો પ્રાણ જેવો પ્રિય હોય, પિતા અને પુત્ર વચ્ચે બી એવો જ પ્રેમ હોવો જોઈએ. આનાથી વધારે પ્રેમની ઉપમા શું આપી શકાય? એટલે મારે કોઈ ખાસ વર્ણન નથી કરવું, આ તો સ્વઅનુભવની વાત છે. આમ કહેવા પૂરતો તો હું કહું છું કે મને ડાબો જમણો બંને હાથ પ્રિય છે, પણ એક્સિડન્ટ થાય અને ગેગરિંગ થતું હોય અને ડૉક્ટર કહે કે જમણો હાથ તમારો કાપવો પડશે, તો હું ખુશીથી પરમિશન આપીશ કે કાપી નાખો, કારણ કે પ્રાણ મારા વધારે પ્રિય છે. આમ જમણો હાથ પ્રિય હતો, પણ જમણા હાથ કરતાં વધારે પ્રિયતા શેમાં છે? હવે પ્રાણોમાં છે. આંખ ફોડવાનું કહેતો હોય ફોડવાઈ લઈએ, પગ કપાવવાનું કહેતો કપાવી દઈએ, બધું જ કરવા તૈયાર છે, પણ પ્રાણની રક્ષા થવી જોઈએ. પિતા પુત્ર વચ્ચે પ્રાણી જેમ પ્રાણને ચાહે છે એવી ચાહના હોવી જોઈએ. વિવાહ સંસ્કારની અંદર બી જે મંત્રોનો વિનિયોગ કરવામાં આવ્યો છે એમાં પતિ પત્નીના પરસ્પર સંબંધ માટે બી આ વાત કહી છે કે અમે એકબીજાને કેવી રીતે ચાહીએ, જેમ પ્રાણી પ્રાણને ચાહે છે. ભાઈ ભાઈ અને બહેન બહેન વચ્ચેના વ્યવહારની વેદ શું પરિકલ્પના કરે છે? કહે છે કે મા ભ્રાતા ભ્રાતરમ દ્વિક્ષન મા સ્વસારમ ઉત સ્વસાર. ભાઈ ભાઈ સાથે દ્વેષ ન કરે, બહેન બહેન સાથે દ્વેષ ન કરે. બાકી જે કરવું એ કરજો, એક જ કામ નહીં કરવાનું, અને એ કામનું નામ શું છે? દ્વેષ. પરિવારની અંદર જેટલા બી સદસ્યો છે એ સદસ્યોમાં દીકરો અને દીકરી, ભાઈ અને બહેન, બહેન અને બહેન, ભાઈ અને ભાઈ, એ જો દ્વેષ કરવાનું છોડી દે ત્યારે જે પરિવાર બની શકે છે. પણ જો એ દ્વેષનો અગ્નિ ધીરે ધીરે પ્રગટતો રહે તો એ પરિવાર પરિવાર મટી જતો હોય છે, પરિવારની સંકલ્પના ધોવાઈ જતી હોય છે, પછી તો એ કોઈ હોટલ કે હોસ્ટેલ બની જતું હોય છે, પરિવાર નહીં. તો પરિવારની અંદર ભાઈ બહેનના વ્યવહાર માટે વેદે એક જ માત્ર વાત કરી, બીજી બી વાતો કરી છે, પણ પ્રમુખ વાત એ છે કે દ્વેષ ભાવ ખતમ થઈ જવો જોઈએ. પરિવારના કર્તવ્યની સંકલ્પના, આખા પરિવારે શું કરવું? તો અન્યો અન્યમ અભિહર્યત વત્સમ જાતમ ઇવાગ્ન્યા. તમે જે તમારો પરિવાર બનાવ્યો છે, આઠ માણસોનું જે ટોળું, થોડા હલકાપનમાં જે પરિવારના સદસ્યોનું તમે ટોળું બનાવ્યું છે ને, એમાં એક જ કામ કરવાનું કે એકબીજાને ગાય જેમ પોતાના વાછરડાને ચાહે છે એમ ચાહવાનું. આપણે શ્રોતા અને વક્તા તરીકે આપણે પરિવાર બનાવતા હોઈએ, બનાવવું હોય તો આ બી પરિવાર બની શકે. શરત શું છે? પરસ્પર એકબીજાને પ્રેમ કરવાનો. કોની માફક? ગાય વાછરડાને કરે છે તેમ. સિંહ પણ આવી જાય ને તો ગાય સિંહ સાથે લડવા માટે તૈયાર થઈ જાય. આપણી આ સભા ચાલી રહી છે અને આ સંસ્થાના મેનેજર બી આવી જાય, મેનેજિંગ ટ્રસ્ટી બી આવી જાય કે બંધ કરો આ સભા, જો આપણામાં
ગાય જેવો આપસમાં પ્રેમ હશે ને તો આપણે એ સિંહ સાથે બી લડવાનું ચાલુ રાખીશું. અને જો આ સ્નેહભાવ નહીં હોય તો આપણામાંથી ચાર જણા કહી દેશે કે આ નકામો સમય બરબાદ થાય છે, બંધ કરાવો તમે. આ જૂના જમાનામાં લઈ જવાની વાતો કરે છે માણસ. પરિવારના સદસ્યોની વચ્ચે તાજા જન્મેલા વાછરડાને ગાય જેમ પ્રેમ કરે છે એમ પ્રેમ કરવો. ગાય શા માટે યાદ કરી? દરેક માતા પોતાના જન્મેલા બાળકને એટલો જ પ્રેમ કરે છે, પણ ગૃહસ્થી માટે દિવસે દિવસે ડગલે ને પગલે નજરમાં આવતી વસ્તુ જો કોઈ હોય ને તો ગાય છે. કૃષિને કારણે, દૂધને કારણે, પાડોશીને કારણે, ગાય વગરના ગામની કોઈ પરિકલ્પના નથી અને ગાય વગરના ઘરની બી કોઈ પરિકલ્પના નથી. શહેરમાં ગાય નથી દેખાતી એટલે કોક ઓબ્જેક્ટિવ પરીક્ષામાં આપણે પૂછવાનું કે દૂધ ક્યાંથી આવે છે, નીચે ઓપ્શન આપ્યા હોય, પર્વતમાંથી, ડેરીમાંથી, ગાયમાંથી અને ખેતરમાંથી. તેમાં સાચો જવાબ ડેરીમાંથી હોય, કારણ કે આપણા છોકરાઓને તે જ ખબર છે કે દૂધ ક્યાંથી આવે છે, ડેરીમાંથી. પણ ડેરીમાં ક્યાંથી આવે છે? એવી જ રીતે ગાયના દર્શન નથી કર્યા. સોસાયટીની અંદર કૂતરી વિવાહી હોય તો કૂતરી પોતાના બાળકને કેટલો પ્રેમ કરે છે એ દૃશ્યો જ બધા ખતમ થઈ ગયા છે. હવે કેવલ માત્ર બર્થ આપણને દેખાય છે મનુષ્યનો, અને મનુષ્યના બર્થમાં બી, મનુષ્યના બર્થ વખતે, મનુષ્યના જન્મ વખતે તમે આ દૃશ્યો ના જોઈ શકો. નવા જમાનામાં તો એ દેખાય જ નહીં, કારણ કે બાળકને એને જન્મ આપનારી માં જેટલો પ્રેમ કરે છે એના કરતાં વધારે પ્રેમ તો કોને કરવો પડે છે? દાઈએ, ડોક્ટરે, કારણ કે એની રિસ્પોન્સિબિલિટી આપણે નક્કી કરી દીધી છે. એટલે માં તો બિચારી ટીવી જોતી હોય, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતી હોય, અને સારી બધી લાયબિલિટી કોની હોય? તો તરત જન્મેલા બાળક પ્રત્યે માનો પ્રેમ કેટલો છે એ જોવા માટે તો ગાયો રહી નહીં, સોસાયટીની કૂતરી બી જતી રહી, અને આપણા ઘરમાં બી એ બર્થ થતો તો એ દૃશ્ય બી આપણે જતું કર્યું. તો ખબર કેવી રીતે પડે કે પરિવારના સદસ્યોએ પરસ્પર કેવી રીતે પ્રેમ કરવો? એટલે વેદનું આ વચન યાદ રાખવા જેવું છે. પુત્રના ગુણની સંકલ્પના, દરેક પિતાએ પોતાના પુત્રને કઈ રીતે જોવો? નિયત સમયમાં આપણે વાત પૂરી કરીશું એટલે થોડી હું ઝડપ બી રાખીશ. બાળક જન્મે ને એટલે આપણે ત્યાં એક જાતકર્મ સંસ્કાર છે, અને એ જાતકર્મ સંસ્કારમાં પિતા અને માતા અથવા જે બી ત્યાં ઉપસ્થિત હોય વડીલો, એ કહે છે કે મારો આ છોકરો પથ્થર જેવો બને. કેવો બને? તો કેટલાક બુદ્ધિમાનોએ કીધું કે અરે અરે, પથ્થર તો જળ વસ્તુ છે, પાણીમાં નાખો તો ડૂબી જાય, એમાં કોઈ સંવેદના નથી. આજકાલ ઘરોનો ફર્શ જે હોય ને એ માર્બલનો બી હોય, કોટા સ્ટોનનો બી હોય, અને ગ્રેનાઇટ હોય છે, વધારે ચમક શેની હોય છે? ગ્રેનાઇટની, માર્બલની કે કોટા સ્ટોનની? ગ્રેનાઇટની. કેમ વધારે ચમક હોય છે? કારણ કે સૌથી કડક પથ્થર એ છે, સૌથી સઘન પથ્થર એ છે. એટલે એ સઘન બનેલા પથ્થરે, કડક થયેલા પથ્થરે, તપેલા પથ્થરે કીધું કે મારા ઉપર જેટલી પોલિશ કરવી હોય કરો, જેટલી વધારે પોલિશ કરશો એટલું જ હું ચમકીશ. માતા પિતાની સંકલ્પના છે કે હું મારા છોકરાને ગ્રેનાઇટ બનાવું, પથ્થર જવા દો હવે, અને પછી ગુરુજીને સોંપી દે, સમાજને સોંપી દે, સોસાયટીને સોંપી દે, સંસ્થાઓને સોંપી દે, અને કે જેટલી આની પાસેથી સેવા લેવી હોય એટલી લેજો, જેટલો વધારે ઘસારો આપશો એટલી જ એના ચહેરા ઉપર ચમક આવશે. મારું સંતાન પથ્થર બને એની પાછળ આ ભાવના છે. અને માટીનું ઢેપું હોય શું થાય? હજુ તો પોલીસના મશીન ઉપર ચડાવતા પહેલા જ વિખરાઈ જાય. આજકાલ માતા પિતાને ત્યાં અવતરનારા બાળકો ગ્રેનાઇટ પથ્થર છે કે માટીનું ઢીપું છે આપ વિચારી લેજો, મારે કોમેન્ટ નથી કરવી. પણ પુત્રના ગુણની પરિકલ્પના માતા પિતાએ જે કરી છે કે મારો પુત્ર, મારી પુત્રી પથ્થરની જેવા દૃઢ હોય. વધુના ગુણોની પરિકલ્પના બી ઝડપથી જોઈ લઈએ. સમાવર્તન સંસ્કાર થયા પછી દીકરા માટે વહુ શોધવી હોય તો ત્રણ વાતો યાદ રાખે માતા પિતા. એક તો અક્ષેસુ સુરાયામ,
રથનું પૈડું હોય ને એમાં એક ધુરા હોય એક્સેલ, એ એક્સેલ શું કરે, બે પૈડાને જાળવી રાખે, જોડી રાખે. અમારા ઘરની કુળવધુ બી એક્સેલ જેવી હોય, ધુરા જેવી હોય. મારા ઘરને બી ગતિ આપે અને પોતાના પિતા માતાને ત્યાં બી ગતિ આપે. પછી સુરાયામ એટલે કે જલમાં જે, એટલે એકચ્યુઅલી આમાં સપ્તમી વિભક્તિ વાપરી છે, એનો ભાષાકીય દૃષ્ટિથી એવો અર્થ છે કે ધુરામાં એક્સેલમાં જે ગુણ છે એવો ગુણ અમારી ભાવિ પુત્રવધુમાં હોય. જલે જલમાં જેવો ગુણ છે એવો જ ગુણ અમારા ભાવિ પુત્રવધુમાં હોય. જલમાં શું ગુણ છે, ગંગા યમુનાનું જળ તમે એક વાસણમાં ભેગું કરો અને પછી, આજકાલ બહુ લોકો કોલર ઊંચો કરે છે કે અમે સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ આગળ છીએ, પણ આપણે કોઈ બી લેબોરેટરીને ચેલેન્જ ફેંકીએ કે આમાંથી ગંગા જળ અલગ કરી આપો, યમુના જળ અલગ કરી આપો, તો કરી આપે? તો ઘરમાં પુત્રવધુ બી કેવી હોય, જળની માફક હોય. એ આવી જાય તો દુનિયાનો કોઈ લોભ, કોઈ લાલચ, કોઈ આકર્ષણ એને અમારા ઘરથી જુદું ન કરી શકે. અને ત્રીજી ને અંતિમ વાત, એ ગાય જેવી હોય. ગાય એટલે શું, પેલું પશુ નહીં, વિવાહ સંસ્કારમાં ગૌદાન થતું હોય છે એના ઉપર બી બહુ ટીકા ટિપ્પણ થતા હોય છે. વાસ્તવમાં ગાય છે ને એક વસ્તુનું પ્રતીક છે, સેવા ઓછી લે સુખ વધારે આપે એનું નામ ગાય. સેવા ઓછી લે બદલામાં સુખ વધારે આપે એનું નામ શું છે, ગાય. આ મારું લેપટોપ છે ને ગાય છે, પણ કેટલાક લેપટોપ છે ને લેપટોપ જ હોય છે, ગાય બની જ નથી શકતા. માંડ 10 દિવસ ચલાવ્યું પાછું બગડી જાય, એટલે પાછું સર્વિસ સ્ટેશન મોકલો, ફરી પાછું રિપેર થઈને આવે, ફરી પાછું બગડી જાય. ઘડીએ ને પડીએ સેવા માંગ માંગ કરે એનું નામ લેપટોપ છે, અને 4 વર્ષથી વાપરીએ ને કદી એ સેવા માંગે નહીં, જ્યારે બી ઓપન કર્યું કામ કરવાનું શરૂ કરી દે તો એ લેપટોપનું નામ શું છે, ગાય. આપણે ત્યાં એક્ટિવા કે ગાડી હોય ને, એ ગાડી બી હોય છે અને ગાય બી હોય છે. એક્ટિવા એક્ટિવા બી હોય છે અને ગાય બી હોય છે. એટલે હવે એક્ટિવા ઉપર આપ સફર શરૂ કરો કે ગાય કે ગાડી ઉપર સફર શરૂ કરો, તો યાદ કરી લેજો મને કે આ ગાડી ગાડી નથી પણ આ શું છે, ગાય છે. માતા પિતા બી ગાય છે, પ્રોફેસર ડૉક્ટર એ પ્રોફેસર અને ડૉક્ટર જ છે, પણ જૂના જમાનાના ગુરુજન અને વૈદ્ય એ ગાય હતા. પેશન્ટ પાસેથી સેવા ઓછી લે અને બદલામાં સુખ વધારે આપે. આખો સમાજ સુધારવો હોય અને સિંગલ વાક્યમાં આપણે અભિવ્યક્તિ કરવી હોય તો શું કહેવાનું, બધા જ પ્રોફેશન ગાય બની જાય તો સમાજ સુધરી જાય. અત્યારે ડૉક્ટરો છે, પ્રોફેસરો છે, વક્તાઓ બી છે, પણ ગાય નથી. મારે ગાય બની રહેવું છે, એટલે મિહિરભાઈ બોલાવે એટલે મારે જતા રહેવાનું. સેવા ઓછી લેવાની અને પ્રદાન વધારે કરવાનું. પણ ક્યારેક ક્યારેક મને કેટલાક લોકો સલાહ બી આપતા હોય છે કે તમે આટલું સારું બોલો છો તો ફી નક્કી કરો. તો જો હું ફી નક્કી કરું ને તો પછી હું ગાય ના રહું, મારે તો ગાય રહેવું છે. તો વધુના ગુણોમાં ગાયની બી પરિકલ્પના કરી. સુખી પરિવારની સંકલ્પનામાં 1, 2, 3, 4, 5 કેટલીક વાતો છે, આપણે ઝડપથી જોઈ લઈએ અને પછી વ્યાખ્યાન પૂરું કરીશું. એક સુખી સંપન્ન પરિવારનું પૂરું ચિત્ર આ એક મંત્રની અંદર આપ્યું છે. વડીલોનું સન્માન થતું હોય. કેમ, પરિવારમાં વડીલ કોણ હોય, બધા હોય. આજે 2 વર્ષનું જે બાળક છે એ બી પરિવારનું ભાવિ છે, પણ અત્યારે ભલે બાળક હોય તો પરિવારની અંદર વડીલોનું સન્માન થાય. ચિત્તી ન પરિવારના બધા જ માણસો વિચારશીલ હોય, વિચારશીલતાના અભાવે બી પરિવાર વિકટિત થતું હોય છે. પરિવાર પરિવારનું સ્વરૂપ ખતમ થઈ જતું હોય છે. સનરાધયંત કાર્યને સિદ્ધ કરનારા હોય, કાર્યમાં અવરોધ કરનારા નહીં. સુધુરાશ્ચરંત એક ધરાની સાથે ચલનારા હોય, એક્સેલ તરીકે, એક્સેલમાં જેમ પૈડા જોડાયેલા હોય છે એવી રીતે કુટુંબના સદસ્યો જોડાયેલા હોય.
માવી યૌષ્ટ પરસ્પર ક્યારે જુદા ના થાય એવા હોય, ભૌગોલિક અંતર વધી જાય તો વાંધો નહીં, કાલિક અંતર વધી જાય તો વાંધો નહીં, પણ હૃદયનું અંતર તો વધવું જોઈએ નહીં. અન્યો અન્યસ્મય વલગુ વદંત, એકબીજા માટે મનોહારીણી વાણી બોલનારા હોય. હમણાં અમૃતભાઈ અભિવ્યક્તિની વાત કરી, એ વાત અહીં પણ છે. અભિવ્યક્તિ ન આવડતી હોય તો પણ પરિવાર પરિવાર રહે નહીં, એ તો બધા આગળ વધનારા હોય. દાદાજી પાસે 2 વીઘા જમીન હતી તો પિતાજી પાસે 2.25 વીઘા જમીન થવી જોઈએ. પિતાજી પાસે 2.25 વીઘા જમીન હતી તો 2.5 વીઘા જમીન થવી જોઈએ. ઊંધું ના થવું જોઈએ કે દાદા પાસે 4 વીઘા જમીન હતી, પછી 2 વીઘા થઈ, પછી 1 વીઘો થયો, પછી 1.5 વીઘો થયો. પુરુષાર્થ કરો, પરિવારને આગળ વધારો. પછી કેટલાક ઇકોનોમિસ્ટ એવું બી કહેશે કે તો શક્ય જ નથી, પણ શક્ય છે. ખર્ચો તમે ઓછો કરી દો અને ઇન્કમ વધારો તો આપમેળે આગળ વધી જવાના છો. તો દાદાની પાસે 4 વીઘા જમીન હતી તો થોડા વધારે મોજ શોખથી રહેતા હતા, આપણી પાસે 1 વીઘો જમીન આવી તો આપણે આપણો ખર્ચો ઓછો કરી દઈએ અને પુરુષાર્થ થોડો વધારી દઈએ. વહ સઘરી ચિનાન, એક જ રસ્તે જનારા હોઈએ આપણે, અને સમ મનસહ, સમાન કે ઉત્તમ મનવાળા હોય. આવા સદસ્યોનું જે ટોળું છે એ ટોળાનું નામ પરિવાર છે. આવા સદસ્યોનું જે સંગઠન છે એનું નામ પરિવાર છે. એમાં માતા પિતા બી આવી જાય, દાદા દાદી બી આવી જાય, અને 8ની સંખ્યા નહીં, 800ની સંખ્યા બી થઈ શકે. આજના આ પરિસરમાં આપણે સૌ ભેગા થયા છીએ, 8 કરતાં તો વધારે સંખ્યા છે જ. આપણે બધા બી શું છીએ? પરિવાર. પણ પરિવાર થવા માટે વક્તા તરીકે મારે પિતા કે માતાની ભૂમિકા ભજવવાની હોય ને તો મારે તમારા ખિસ્સા ભરવા પડે અને તમારે એ ખિસ્સાને વાપરવા પડે. તો હું મારું ખિસ્સું ક્યારે વાપરું? તો અમારા ગુરુજનોએ અમારા ખિસ્સા ભરી આવ્યા. એ વખતે અમે ખિસ્સાને વાપરતા હતા. આજે વક્તા તરીકે હું ઊભો છું તો પરિવારમાં જે મોભી માતા પિતા હોય એ જ રીતે મારે અનુગામીઓને માટે વાસણો ભરવાનું કામ કરવાનું હોય. આપણે સૌ પરસ્પર તાજા જન્મેલા વાછરડાને ગાય જેમ પ્રેમ કરે છે એમ પ્રેમ કરનારા બનીએ, અને વેદે જે પરિવારની સંકલ્પના કરીએ છે એ સંકલ્પના પ્રમાણેનું આપણું પરિવાર બને એવી શુભેચ્છાઓ સાથે સૌને સાદર નમસ્કાર. નમો નમઃ. ધન્યવાદાહ મહોદયાનામ. ઋણ સ્વીકારાર્થમ અહમ સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનસ્ય ન્યાસી શ્રીમતી ભાવના રાવલ મહોદયામ આહવ્યામિ. સર્વેભ્યઃ નમસ્કારઃ. સંસ્કૃતભાષાયાઃ પ્રચારઃ ઇતિ સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનસ્ય અમદાવાદ સંસ્કૃત અકાદમ્યઃ ચ લક્ષ્યમસ્તિ. એતસ્મિન લક્ષ્યે સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદ ઇતિ કાર્યક્રમસ્ય માધ્યમેન સહયોગમ કૃતવત્યાઃ સંસ્કૃત સાહિત્ય અકાદમ્યઃ ધન્યવાદઃ. એતસ્મિન પ્રસંગે ઉભયોઃ વક્ત્રોઃ ડોક્ટર કમલેશકુમાર ચોક્સી ડોક્ટર અમૃતલાલ ભોગાયતા મહોદયસ્ય ચાપિ વયમ ઋણમ સ્વીકુર્મઃ. એતે વિદ્વાંસઃ બહુ વ્યસ્તાઃ ભવંતિ, તથાપિ અસ્માકં માર્ગદર્શનાય અત્ર ઉપસ્થિતાઃ. તદર્થં વાકપુષ્પૈઃ ધન્યવાદાન વિવહરામિ. મંગલાચરણાર્થં વેદપાઠાનાં ઋણમ સ્વીકુર્મઃ. સુંદરસંચલનાય અમીભગિન્યાઃ અપિ ધન્યવાદઃ. પ્રસંગે અસ્મિન સંસ્કૃત સાહિત્ય અકાદમ્યાઃ અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા મહોદયસ્ય, અકાદમ્યાઃ મહામાત્રસ્ય ડોક્ટર અજયસિંહ ચૌહાણ મહોદયસ્ય ચાપી ઋણમ સ્વીકુર્મઃ. ભવંતઃ સર્વે
સ્વકીયમ અમૂલ્યમ સમયમ પ્રદાય અત્ર ઉપસ્થિતાઃ તદર્થમ ભવતામ સર્વેષામ અપિ ધન્યવાદઃ. આગામીની કાર્યક્રમે પુનઃ મિલામઃ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારત. ધન્યવાદઃ મહોદય. ભવંતઃ કાર્યક્રમેસ્મિન ઉપસ્થિતાઃ તદર્થે વયમ ઉપકૃતાઃ સ્મઃ. અધુના વયમ શાંતિ પાઠેન અસ્માકં કાર્યક્રમં સમાપયામઃ. અહમ એકાં પંક્તિં વદામી, અનંતરં વયમ મિલિત્વા વદિષ્યામઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. શુભરાત્રિ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.